सदरधाम आयोजित ग्लोबल पाटीदार बिजनेस समिट तारीख 5-6-7 जानुआरी महात्मा मंदिर गांधीनगर आ एक भव्याति भव्य कार्यक्रम ना पूर्व आयोजन अने प्रमोशन कार्यक्रम कहिए तो पण चाले। आजे समग्र गुजरात माथी विविध उद्योग सेक्टर माथी 200 થી વધારે પણ ઉદ્યોગપતિની આજનું આ મિલન મીટિંગ આ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આવો પધારો। કાર્યક્રમનું મંગલાચરણ આપણે દીપ પ્રગટ્યથી કરવું છે, તો હું વિનંતી કરીશ કે અહીંયા ઉપસ્થિત બધા જ ઉદ્યોગપતિ પોતાનું સ્થાન લઈ લે। આજે આજની એક મીટિંગ કહીએ કે આજનો કાર્યક્રમ એ નોખી ભાતનો છે, એટલે ઝાઝી વાત હું નહીં કરું, ઝાઝું કંઈ નહીં બોલું, કારણ કે આજ સુધીના જે 40 પ્રમોશન કાર્યક્રમ થયા એમાં આપ સૌ કાર્યક્રમથી વિદિત છો, એટલા માટે એક પણ મિનિટનો સમય બગાડ્યા વગર આજના કાર્યક્રમનું મંગલાચરણ મંગલ દીપ પ્રગટાવીને કરીશું। અને સરદાર ધામની નોખી રીત નોખો રિવાજ એ પ્રમાણે સતત એમને માતૃશક્તિને ખૂબ સન્માન આપ્યું છે, તો આજના આ કાર્યક્રમનું પણ દીપ પ્રાગટ્ય માતૃશક્તિના હસ્તે કરીશું। અહીંયા સરદાર ધામના ટ્રસ્ટી શ્રી માસુખભાઈના ધર્મપત્ની સુમિત્રાબેન, મહામંત્રી શ્રી જસુભાઈના પરિવારમાંથી પણ બહેનો છે ઉપસ્થિત, બધા બહેનો, અમારા યુવા તેજસ્વીનીના બહેન પણ અત્રે આવશે અને દીપ પ્રાગટ્ય મહિલા શક્તિના હાથે કરીશું આપણે, તો પતિથી હું હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું, નતમસ્તકે આપ સૌને આવકારું છું, આવો પધારો આજના કાર્યક્રમમાં। હા પિલભાઈ આવી જાવ ને, એક જણા સામેની બાજુ આવી જાવ, ગ્રુપ ફોટો આવી જાવ ને એક સાથે, જી જી। Yes, please. Yes, please. Thank you. ધન્યવાદ આપનું સ્થાન લેવા માટે વિનંતી છે। આજે અમારી યુવા તેજસ્વીની બહેનોને વિનંતી કરીશ કે આપ 2 મિનિટ ઊભા રહેજો અહીંયા, કારણ કે સરદાર ધામ એ એક નોખી ભાત સાથે ચાલી રહ્યું છે, ન સ્ટેજ ન હાર તોરા, અહીંયા અમારા માટે એક એક વ્યક્તિ એક એક પાટીદાર બંધુ અમારા માટે સિરમોર છે અને એમનું સ્વાગત અહીંયાથી સામૂહિક સ્વાગત કરવું છે, તો ફૂલની પાંખડીઓથી સ્વાગત કરવા માટે સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા સાથે ઉપપ્રમુખ શ્રી નટુભાઈ મેઘમણી ટીમ સરદાર ધામને વિનંતી કરીશ કે ફૂલની પાંખડીઓથી ઉપસ્થિત બધા જ વેપાર અને ઉદ્યોગના સૌ વરિષ્ઠ પાટીદાર બંધુઓનું સ્વાગત કરે, બહેનો પણ આ સ્વાગતમાં સાથે જોડાશે। આજે ખરેખર તાળીઓની ગુંજથી આ એક નોખા કાર્યક્રમમાં આપણે આપને પોતાને જ આવકારવાના છે।
હલો, આજે હું એટલું ચોક્કસ કહીશ કે આજે સમગ્ર પાટીદાર સમાજમાં એક અનોખી વાતનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આજે સમૂહ લગ્ન થાય, જુદા જુદા સમાજમાં વિવિધ સ્નેહ મિલન થાય, પરંતુ પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, પાટીદાર સમાજના એક કદમ સમૃદ્ધિ કી ઓર માટે થઈને આજે આ એક નોખી ભાતનો કાર્યક્રમ ઇતિહાસના પાને આ કાર્યક્રમ અમર થઈ જશે. કારણ કે પાટીદારને પાટીદાર સાથે જોડવાની એક નવી ચેનલ, એક નવો સેતુ ડેવલપ થઈ રહ્યો છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આવો પધારો. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ તારીખ 5-6-7 જાન્યુઆરી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જ્યારે સમગ્ર પાટીદાર સમાજનો મેળાવડો મળવાનો છે ત્યારે એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે થોડાક જ દિવસ આ કાર્યક્રમને બાકી છે ત્યારે પાટીદારની દીકરી તરીકે આપ સૌને નતમસ્તકે પ્રાર્થના કરીશ કે આપ સૌ પણ ખૂબ ભાવથી એની સાથે જોડાઈ જાઓ. સુતા જાગતા બેસતા ઉઠતા સતત દરેક પાટીદાર સમાજના દીકરા દીકરીઓના મનમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટેનો એક ભાવ જાગૃત થાય એ ખૂબ જરૂરી છે. અને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નો મુખ્ય ઉદ્દેશ્ય છે સમાજના નાના મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું, સમાજમાં નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરવા અને તેમને ઉપયોગી થવું, અને સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવી આ મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય સાથે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાવા માટે જઈ રહી છે. આ કાર્યક્રમ એ કોઈ દાનલક્ષી કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ એ ભાવલક્ષી કાર્યક્રમ છે. ગાય જેવું પવિત્ર કાર્ય છે, એના ઉદ્દેશ્ય એટલા જ પવિત્ર છે. પાટીદાર સમાજને એક કદમ સમૃદ્ધિ કી ઓર લઈ જવા માટેનું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ છે. એને વિગતે આપણે સૌ કોઈ સમજેલા છીએ, પરંતુ આજે આ તબક્કે જે પણ વિવિધ સેક્ટર 14 સેક્ટરમાંથી આપણી વચ્ચે ઉદ્યોગપતિ અને વેપાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ ઉપસ્થિત છે, જેમાં સિરામિક્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ, ડેરી, એગ્રીકલ્ચર, આઈટી, હેલ્થ એન્ડ ફાર્મા, એજ્યુકેશન, રિયલ એસ્ટેટ, ગવર્મેન્ટ સિવિલ કન્સ્ટ્રક્શન, ટેક્સટાઇલ, ડાયમંડ, પાવર અને વુડન ઇન્ડસ્ટ્રીઝ, 14 સેક્ટરમાંથી આજે આપણે સમગ્ર ગુજરાતમાંથી ઉદ્યોગપતિને અહીંયા આમંત્રિત કર્યા છે. ત્યારે એક વલોણું વલોવવાનું છે અને એમાંથી પાટીદાર સમાજ માટે માખણ કાઢવાનું છે, અને એનો પ્રયત્ન એટલે જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. આ તબક્કે ઉપસ્થિત સૌ કોઈને વાણી પુષ્પથી આવકારવા માટે સરદાર ધામ ના ઉપપ્રમુખ શ્રી નટુભાઈ પટેલ મેઘમણી પરિવારને વિનંતી કરીશ, વાણી પુષ્પથી આપ સૌને આવકારો. શ્રી નટુભાઈ, બરાબર છે. વંદનીય મિત્રો, આજની સાંજે આપ સર્વનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આ કામ આપણા બધાનું છે, આપણે બધા જાણીએ છીએ, અને સમાજને જે જરૂરિયાત છે એના માટેનું આ પવિત્ર કામ કરવા માટેની ઈચ્છા બધાના મનમાં પડેલી છે. બધા જ સમાજ એક યા બીજી રીતે આ માટે છેલ્લા 5 વર્ષથી ખૂબ જ એક્ટિવ થયા છે, એનો ખૂબ જ આનંદ છે. આપણે આપણી આ ફરજ સરસ રીતે બજાવી રહ્યા છીએ, પણ ઘણા વખતથી એવું લાગતું હતું કે જ્યાં સુધી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી આનું લીડ ન લે, સામાજિક નેતા અને રાજકીય નેતા જે લીડર બનીને આનું લીડર રોલમાં આ કાર્ય કરતા હતા, એ આ 21મી સદીમાં ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી જો આના લીડર બને તો એમાં એક વિશેષ ઉજાળ આવે એવું એક બધાની ભાવના હતી. એ ભાવનાને ઉજાગર કરવા માટે આ યજ્ઞનો આરંભ કરેલો છે. આ યજ્ઞમાં બધાએ આહુતિ તન અને મનથી આપવાની છે, અને આ માટે કંઈક
તમારા જે નવા નવા આઈડિયા હોય એ માટે આ પ્લેટફોર્મ આ 5મી તારીખનો જે યજ્ઞ શરૂ થવા જઈ રહ્યો છે એમાં તમારા કોઈ પણ મનમાં સૂચન પડેલા હોય કે એ કઈ રીતે સારી રીતે થઈ શકે, કારણ કે આપણે પહેલી વખત જૈન ટ્રેડ ઓર્ગેનાઇઝેશને જીટોએ કર્યો હોય આ કાર્યક્રમ, ઘણા ઘણા સમાજોએ કર્યા હોય, પણ પાટીદાર સમાજ પહેલી વખત કરવા જઈ રહ્યો છે ત્યારે કદાચ એમાં નાની મોટી ઉણપ પણ રહી જાય, પણ તમારા બધાના કોઈ સજેશન હોય અને એ ઓપન રીતે એ સ્વીકારવા માટે જ અમે આ આજે સાંજે ભેગા થયા છીએ, તો મારી નમ્ર વિનંતી છે કે આપના મનમાં કોઈ પણ જે પણ સૂચન હોય તો એ ખુલ્લા મને કરશો, અમને એ ખૂબ જ ગમશે. જય સરદાર. ખૂબ ખૂબ આભાર શ્રી નટુભાઈ પટેલ, જે સરદાર ધામના ઉપપ્રમુખ અને એક ભવનના દાતા પણ છે. હવે આજે મને બહુ જ કોઈ ઉક્તિ સુક્તિ કે કોઈ આ સમયાળો એ મોટો નથી, પરંતુ આજે બંધ બારણે એક વલોણ વલોવું છે ત્યારે પાટીદારની દીકરી તરીકે એટલું ચોક્કસ કહીશ કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ સરદાર ધામના જે મુખ્ય લક્ષ્ય બિંદુઓ છે એમાંનો એક ભાગ છે. એનું પ્રથમ લક્ષ્ય બિંદુ છે કે સમાજનું વૈશ્વિક જોડાણ કે જે ગામથી લઈને વિશ્વ સુધી પાટીદાર સમાજનું સામાજિક આર્થિક અને ભાતીગળ જોડાણ એટલે કે આર્થિક જોડાણ કરવા માટેનો નમ્ર પ્રયત્ન, એટલે જ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. હવે આ કાર્યક્રમના પ્રમોશન સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા લેવલે, નાના સેન્ટર લેવલે લગભગ થઈ ગયા છે. ભારત ભ્રમણ કહું તો પણ ચાલે અને વિશ્વ ભ્રમણ કહું તો પણ ચાલે. આજે સરદાર ધામની ટીમ અને જીપીબીએસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની કોર કમિટી એ સમગ્ર ભારતભરમાં સતત જીપીબીએસને સફળ બનાવવા પ્રયત્ન કરે છે, ત્યારે ટીમને વિનંતી કરીશ કે ઉપસ્થિત સૌ કોઈનું અભિવાદન ઝીલવા આગળ આવશે ટીમ સરદાર ધામ અને જીપીબીએસ કોર કમિટી. જીપીબીએસ કોર કમિટી ઝડપથી સૌ કોઈનું અભિવાદન ઝીલવા માટે આગળ આવશે. ટીમ સરદાર ધામ પણ સાથે જોડાશે. ઔદ્યોગિક મિત્રોનો અભિવાદન, આખી ટીમ ઝીલશે. જય સરદાર બોલો, જય જય સરદાર બોલજો. જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. અને હવે મિશન 2020 પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈને વિનંતી કરીશ કે આપ આવો અને મિશન 2026 વિશેની આપ વિગતે વાત કરો. સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ. સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર આયોજિત મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એટલે એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર કાર્યક્રમ નંબર, પ્રમોશનલ કાર્યક્રમ નંબર 41માં ઉપસ્થિત મારા ટીમ સરદાર ધામના સાથી મિત્રો, સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટીશ્રીઓ, સરદાર ધામના ભવનદાતાશ્રીઓ, સરદાર ધામના ગૌરવવંતા ટ્રસ્ટીશ્રીઓ, સરદાર ધામના દાતાશ્રીઓ, ટીમ જીપીબીએસ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ ટીમના સૌ મારા તેજસ્વી બંધુ ભગિનીઓ, આ સમિટ માટે પણ કોઈ કેપ્ટન જોઈએ તો આ સમિટના કેપ્ટન અને કન્વીનર એવા આપણા સૌના વડીલ પૂજ્ય શંકર કાકા અને સુરતથી પધારેલા
समस्त पाटीदार समाजना मित्रों समग्र सौराष्ट्रमांथी पधारेला सौ संस्थाना आगेवानो अलग अलग क्षेत्रे जवाबदारी संभाळता सौ ट्रस्टीओ उत्तर गुजरातमांथी मध्य गुजरातमांथी दक्षिण गुजरातमांथी અને મુંબઈથી એક વ્યક્તિ પધારેલા એવા સૌ વ્યક્તિઓનું હૃદયપૂર્વક ઉમંગ ઉર્જા ઉત્સાહ અને ઉમળકા સાથે સરદારધામના સેવક તરીકે સૌનું અભિવાદન કરું છું, સૌને આવકારું છું અને મિશન 2026 અંતર્ગત એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર મારા મિત્ર અને ભવનદાતા એવા ભાઈ શ્રી નટુભાઈ જે વાત કરી કે ઉદ્યોગિક સંગઠન દોસ્તો બી કે પટેલ સાહેબ આવો આગળ આવી જાઓ આપણે સામાજિક ધાર્મિક જરૂરી અભિયાનો ઘણા સરસ સમય સાથે જરૂરી હોય એક કર્યા અને કરીએ છીએ પરંતુ સમયની માંગ સાથે દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે ખાનગીકરણ ઉદારીકરણ વૈશ્વિકરણની સદીની અંદર 21મી સદી એટલે જ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજીની સદીની અંદર કુદરતની વિશાળ દુનિયામાં જે વિપુલ તકો પડી છે એ તકોને ઝડપવા માટે યુવા શક્તિના સર્વાંગી વિકાસ કાજે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે સમાજને એકતા દ્વારા સમસ્ત પાટીદાર સમાજની એકતા દ્વારા સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે સરદાર સાહેબના વારસદારને સૌમાનને ભોગે ક્યારે હાથ લાંબો ન કરવો પડે એમને પગભર કરવા માટે એટલે કે યુવા શક્તિને સર્વાંગી વિકાસ કાજે આ આર્થિક ઐતિહાસિક અભિયાન એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર મિશન 2026 અંતર્ગત જે છેડવામાં આવ્યું છે એ આપ સૌના આશીર્વાદ શુભકામના સાથે અને સહકાર સાથે આપણે આગળ વધવાનું છે મિત્રો ત્રણ મુદ્દાઓ ઉપર અમે બે દિવસ 178 લોકો કેન્સવિલે આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં મળ્યા ત્રણ મુદ્દાઓ ઉપર આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કરવી એવું નક્કી કરવામાં આવ્યું પહેલો મુદ્દો નાના મધ્યમ અને મોટા ઉદ્યોગોનું આંતરિક અને વૈશ્વિક જોડાણ થાય બીજો મુદ્દો નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા એમને ઉપયોગી થવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવું ત્રીજો મુદ્દો શિક્ષિત અને દીક્ષિત યુવાઓને તાલીમબદ્ધ કરી સન્માન સાથે સમાજના ઉદ્યોગપતિ મિત્રો પાસે અમને રોજગાર અપાવવામાં ઉપયોગી થવું આ ત્રણ મુદ્દાઓમાં આર્થિક સમૃદ્ધિની વાત બેરોજગારીની વાત એકતાની વાત સમૃદ્ધિની વાત બધી જ વાત આવી જાય છે દોસ્તો ત્યારે આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દ્વારા અને મેં કીધું એમ પ્રથમ મુદ્દા દ્વારા નાના મધ્યમ મોટા ઉદ્યોગોનું આંતરિક વૈશ્વિક જોડાણ દ્વારા તેમાંથી પ્રથમ વખત સંગઠનો યુવાઓના હોય સામાજિક સંગઠનો હોય સારા કામ માટે પરંતુ દેશ અને દુનિયામાંથી પ્રથમ હરોળના 10,000 ઉદ્યોગપતિઓના સંગઠન ગઠન પઠન દ્વારા આપણે યુવા શક્તિનો સર્વાંગી વિકાસ કરવા માટે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છીએ આપણને ચોક્કસ એમ થાય કે મિશન 2026 અંતર્ગત 10,000 ઉદ્યોગપતિઓ દ્વારા આપણે શું કાઢવા માંગીએ છીએ તો દોસ્તો મિશન 2026 અંતર્ગત પ્રથમ હરોળના 10,000 ઉદ્યોગપતિઓ દ્વારા સમાજની સુખાકારી અને સંપત્તિની સલામતી માટે અને સંતતિની સલામતી માટે વહીવટી તંત્રમાં તલાટી મંત્રીથી લઈને IAS સુધી અને
કોન્સ્ટેબલ થી લઈને આઈપીએસ સુધી વહીવટી તંત્રમાં 10,000 દીકરા દીકરીઓને મિશન 2023 અંતર્ગત સમાજમાં મૂકવા માંગીશ. તમને એમ થાય મિશન 2026 અંતર્ગત બીજું શું આપણે કાઢવા માંગીએ છીએ? દોસ્તો, મિશન 2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દ્વારા આવનારા સમયની અંદર જો એક એક ઉદ્યોગપતિ, મેં કીધું પ્રથમ હરોળના 10,000 ઉદ્યોગપતિઓ, એક એક વ્યક્તિ એમ નક્કી કરે કે સમાજના શિક્ષિત અને દીક્ષિત યુવાઓ છે પરંતુ બેરોજગાર છે, એમને રોજગાર આપવા, એક એક વ્યક્તિ જો 100-100 લોકોને રોજગાર આપે ને સાહેબ, તો 10 વર્ષની અંદર 10,000 પ્રથમ રોલના, મેં કીધું એમ, ઉદ્યોગપતિઓ ગુણ્યા 100 વ્યક્તિને રોજગાર આપે ને સાહેબ, 10 લાખ યુવાઓને સન્માન સાથે આપણે રોજગાર આપી શકીએ. અને તાલીમ કેન્દ્રો ખોલીને એમને પ્લેટફોર્મ પૂરું પાડીને આપણે મિશન 2026 અંતર્ગત, જેમ આપણા દીકરાઓ હોય, ઓછી ખબર પડતી હોય, ઓછું આવડતું હોય, તોય એને આપણે તાલીમ આપીએ છીએ, માર્ગદર્શન આપીએ છીએ, એના પથદર્શક બનીએ છીએ, ઉદાર દિલ રાખીએ છીએ, અને આપણે વારસાગત આપણા વારસદારો છે એમ સમજીને આપણે ઘણું બધું બાંધછોડ કરીને સલાવી લઈને અને આપણો વારસો સોંપીએ છીએ. સાહેબ, મને એક કહેવાનું તાત્પર્ય એટલા માટે થાય છે કે સમાજના દીકરા દીકરીઓ છે એ આપણા છે એમ સમજીને જો સાહેબ એને આપણે તાલીમ અને આપશું ને, માર્ગદર્શન આપશું ને, અને જરૂર પડે એને ઉપયોગી પ્લેટફોર્મ પૂરું પાડશું ને, તો મિશન 2026 અંતર્ગત પ્રથમ 10,000 ઉદ્યોગપતિઓ દ્વારા 10 વર્ષની અંદર સમાજની ભૂખ ભાંગવા માટે 10,000 નવા ઉદ્યોગ સાહસિકો પેદા કરી શકીએ. આપણે એના માટે લક્ષ્ય નક્કી કરવાનું છે, માત્ર એના માટે એક સંકલ્પ નક્કી કરવાનો. એટલે લખ્યું છે કે એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર, અહીં લખવું ભૂલી ગયા છે પણ દિલમાં કંડાર આવી ગયું છે, કારણ કે રાત દિન કે એક સાધના આરાધના ઉપાસના બની ગઈ છે. આજે મને વાતની કહેતા ખુશી થાય છે કે પ્રથમ વખત 40 કાર્યક્રમો કર્યા દેશ અને દુનિયામાં. આજે એક એક વ્યક્તિ, એક એક શક્તિ બનીને બહાર આવીશ, એક એક સંસ્થાઓ, મહાસંસ્થાઓ આજે આગળ આવીશ એની મને ખુશી છે, એનો મને ગર્વ છે. આજે ખોડલ ધામ, ઉમિયા ધામ, ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા અન્નપૂર્ણા ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, આજે બધી સંસ્થાઓ, સમસ્ત પાટીદાર સમાજ સુરત, આ બધી સંસ્થાઓ, એક એક વ્યક્તિઓ શક્તિ બનીને બહાર આવીને એના ટ્રસ્ટીઓ, એના ઉદ્યોગિક મિત્રો બહાર આવી અને સમાજના એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર કાર્યક્રમને દીપાવવા માટે, એના પરિણામમાં પલટાવવા માટે આગળ આવ્યા છે. તમને ખુશી થશે કે આજે જે વ્યક્તિઓને બોલાવવામાં આવી છે ને સાહેબ, એ 100 વ્યક્તિઓનો આજે બોલાવવા, પછી એ ગ્રુપ પ્રમાણે, બે બે ઇન્ડસ્ટ્રી પ્રમાણે 5-5 મિત્રો આવે, આજે ખુશી છે કે 190 મિત્રો ઉપસ્થિત છે. અને વિશેષતા એ છે કે 14 સેક્ટર છે, બેને કીધું એમ, 14 સેક્ટર અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓના વડાઓને બધાને આપણે બોલાવ્યા છે. આજે વધુ ભાષણ નહીં કરતા, પરંતુ 3 મુદ્દાઓને સાકાર કઈ રીતે કરવા, એને આકાર કઈ રીતે આપવો, નટુભાઈ કીધું એમ, કે આપણે સૌએ કરવાનું છે. સરદાર ધામ એક સંસ્થાનું કે એક વ્યક્તિનું, એક શક્તિનું કામ નથી સાહેબ, એ સામૂહિક શક્તિનું કામ છે. મેં કીધું એમ, નાના મોટા ઉદ્યોગોનું આંતરિક ને વૈશ્વિક જોડાણ કરવું, એટલે 10,000, એનો અર્થ એ થાય છે કે 10,000 ઉદ્યોગપતિઓનું સંગઠન બનાવવું. કાલે હું કાકા નટુભાઈ ને બધા, અમે તેજસ્વી ટીમ બધી બેઠી હતી જીપીબીએસની, તો નક્કી કર્યું કે 10,000 ઉદ્યોગપતિઓનું સંગઠન કઈ રીતે બનાવવું, કોઈ પ્રશ્ન છેડ્યો તો શંકર કાકા નટુભાઈ તરત કીધું કે કેમિકલ્સમાંથી 400 ઉદ્યોગપતિઓનું સંગઠન આપણે એમ તમને આપશું, જાઓ. એમ પ્લાસ્ટિક હોય, એમ ડાયમંડ હોય, ટેક્સટાઇલ હોય, એન્જિનિયરિંગ હોય, વગેરે વગેરે, બાંધકામ ઇન્ડસ્ટ્રી, એ પણ ઇન્ડસ્ટ્રી છે. આજે સરકારે કદાચ એને દરજ્જો આપ્યો કે નહીં આઈડિયો નો ખબર નથી, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપ્યો છે, પણ દરેક ઇન્ડસ્ટ્રીના એક એક સેક્ટરો જે છે એ સેક્ટરો પાસેથી સજેશન લેવાના છે કાકા આજે, કે 10,000 ઉદ્યોગપતિઓનું સંગઠન કઈ રીતે કરવું, નવા ઉદ્યોગ સાહસિકો પેદા કરવા માટે એને તાલીમબદ્ધ કઈ રીતે કરવા, એને પ્લેટફોર્મ કઈ રીતે પૂરું પાડવું, અને એને રોજગાર સન્માન સાથે કઈ રીતે અપાવવો. તો
આ જીપીબીએસ એટલે ગ્લોબલ ભાગીદાર સમિટનું ટૂંકું નામ છે. જીપીબીએસની અંદર B2B જોબ ફેર આવી વ્યવસ્થા કરવામાં આવી છે. કન્વેન્શન છે 6000 લગભગ 5800 લોકોનો હોલ છે. તો B2B એટલે બિઝનેસમેન બિઝનેસમેનની એકાબીજીને ધંધો કરી છે આપી શકે, સમાજની અંદર એકાબીજીને ઉપયોગી થઈ અને બહુ ખુલીને ખીલીને વાત કરું તો દેશી ભાષાની અંદર પાટીદાર સમાજ, પાટીદાર સમાજને સમૃદ્ધ કઈ રીતે કરે એકતા દ્વારા, એ માટેનો આ પ્રયાસ છે. સાહેબ મારું કહેવાનું તાત્પર્ય છે કે સાહેબ PBN નામનું આપણું ગ્રુપ છે, પટેલ બિઝનેસ નેટવર્કિંગ, યુવાન તેજસ્વી હિરલાઓ તાલલાઓ અને વિરલાઓ થોડાક છેવાડે બેઠા છે પણ હૃદયમાં નજીક છે અમારી. એ લોકોએ એમને પણ આપણે 2 મિનિટ આપવાની છે કે એમની વાત સંવેદના સાથે રજૂ કરે. એક પરિણામ આપ્યું છે, એક મોડલ બન્યું છે અને પોતે સ્વમાન સાથે પોતે બનાવ્યું છે. આવી રીતે દરેક શહેરની અંદર, મોટા શહેરોની અંદર, ઝોન વાઇઝ શહેરોની અંદર તાલીમ કેન્દ્રો થાય, PBN કે જે કંઈ ગ્રુપોના નામ નક્કી થાય એ બધા સાથે મળીને એકાબીજીને ધંધો આપે, હૂંફ આપે, મિત્રતા વધે તો ઘણું બધું નીકળી શકે એમ છે. સાહેબ દેશ અને દુનિયાની અંદર 40 કાર્યક્રમ કર્યા ને, એનો અદ્ભુત એટલો બધો પ્રેમ મળ્યો છે ને સાહેબ કે હવે 10 વર્ષ જીવનના ટૂંકા જાય ને સાહેબ તોય વસૂલશે, એટલો લોકોએ પ્રેમ આપ્યો છે. માત્ર સંવેદનાથી કામ નહીં ચાલે, નક્કર પરિણામ આપવા માટે મારે ને તમારે એક એક વ્યક્તિને શક્તિ બનીને બહાર આવવું પડશે અને પરિણામ આપવા માટે કટિબદ્ધ ને સંકલ્પબદ્ધ થવું પડશે. અહીંયા થોડા યુવા તેજસ્વીના બહેનો છે એમને પણ આવકારું છું, મીડિયાના, ઇલેક્ટ્રિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના મિત્રો પણ ને આવકારું છું. આપણા સમાજની અંદર જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ દ્વારા, જીપીબીએસ દ્વારા જે કંઈ કાઢવું છે આપણે નીકળશે. આપણે રાજતંત્રમાં, વહીવટીતંત્રમાં, ન્યાયતંત્રમાં, મીડિયાતંત્રમાં, ઉદ્યોગતંત્રમાં જે જગ્યાએ જે શક્તિઓનું મોકલવી છે ને સાબી બધું સત્વતત્વને કાઢીને એનું મહત્વ આપણે પ્રમાણ આપી શકશું. માત્ર ઉદ્યોગપતિઓનું સંગઠન બનાવી અલગ અલગ સેક્ટરના બધા જ ઉદ્યોગપતિઓ સાથે મળે અને સૂચનો કરે કે આ 3 મુદ્દાઓને કઈ રીતે આપણે સાકાર કરવા. તમને એ કહેતા ખુશી અનુભવું છું કે આ સરદાર ધામના આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 5-7 જાન્યુઆરી 2018ની અંદર એ પ્લેટફોર્મની અંદર કોઈ મંચ નહીં હોય, નો ફોર્માલિટી અને નો ફંડ, કોઈ ફંડ માગવાનું નથી. આ વિચારિક યાત્રા છે, યાત્રાની અંદર સ્વયંભૂ રીતે કોઈ જોડાય તેનું સ્વાગત છે, તે દિલ છે, પરંતુ ફંડ નથી માગવાનો, કોઈ ફોર્માલિટી નહીં, કોઈ સ્ટેજ નહીં. પાટીદાર સમાજના કોઈ માધાતાઓ હોય એ સમજદાર છે, કોઈ રાજકીય ક્ષેત્રે રાજસ્વી વ્યક્તિ હોય તો સમજદાર, સહજ પાટીદારના દીકરા દીકરી તરીકે સહજ જ્યાં જગ્યા હોય ત્યાં બેસે અને મારો કાર્યક્રમ, આપણો કાર્યક્રમ, આપણું અભિયાન છે, આપણું મિશન છે, આપણું વિઝન છે એવું સમજીને આવકારશે, એની આપણે ખુશી અગાઉમાં અનુભવીએ છીએ. એટલે જેમને બોલવાનું આવશે, જેને વાત વિચાર મૂકવાનો આવશે એ સ્ટેજ ઉપર નાનકડું સ્ટેજ બનાવેલું છે. હા, આ પ્રમોશનલ કાર્યક્રમ આ જીપીબીએસની અંદર જે સ્પોન્સરો છે, જે નવી વિકાસ ને વિચાર યાત્રાઓમાં જોડાયેલા છે એનું સન્માન કરશું ચોક્કસ, પરંતુ એની અંદર બીજી કોઈ ફોર્માલિટીમાં નહીં પડીએ અને દરેકને વિચારો વ્યક્ત કરવાની, એ અભિયાનને આગળ લઈ જવા માટેની સ્ત્રી સશક્તિકરણના ભાગ જે આપણો મહત્વનો જે રોલ છે કાકા કે એમ બાકી રહી જાય છે મહત્વનો, અહીંયા ઓછું પ્રતિનિધિત્વ છે પરંતુ છે એની પણ ખુશી અનુભવીએ છીએ. તો એમને પણ આપણે પૂરી તક આપવાની છે, એમાં એ શક્તિ પડેલી છે, એ આદ્ય શક્તિને પણ આપણે જાગૃત કરીને કામે લગાડવાની છે. એમાં કહેતા બિલકુલ અતિશયોક્તિ નથી કે બાદશાહ બચાવો સુકન્યા બોન્ડના પ્રણેતા ભાઈ શ્રી લવજીભાઈ બેઠા, લવજીભાઈ આ તો હું છોકરો મારવાળા, અને એ ડિઝાઇનને કંડારવાવાળા વિશ્વકર્મા એના ભાઈ શ્રી મથુરભાઈ પણ અહીં બેઠા છે. તો એ બેટી બચાવવાનો બીજો કાર્યક્રમ દિયાળભાઈ જે આવ્યો ને આપણા ભાગમાં પારુલભાઈ, ત્યારે પાર્કિંગથી લઈને મંચથી લઈને મીડિયાથી લઈને ભોજનથી લઈને બધી જવાબદારી BK પટેલ સાહેબ કાકા આપણે નીતિનભાઈ આપણે એમને જવાબદારી સોંપી હતી.
જય સુખભાઈ. અને સુપેરે એવો કાર્યક્રમ કરી બતાવવાના મનસુખભાઈ કેન્દ્રીય માંડવિયા મંત્રી કેન્દ્રીય મંત્રી હોય ને નીતિનભાઈ હોય ને તો મીડિયાવાળા લબક ઝબક કરે આ મંત્રીને બધા બેઠા બેઠા છે અને બેન ઉપર બેઠા હોય એટલી સરસ આમાં શક્તિ પડેલી ખરેખર આપણે તક આપવાની. અમે અમે સુરત ખૂબસુરતમાં ગયા દિયાળભાઈ ને કેશુભાઈ ને મથુરભાઈ ને બધા સાથી મિત્રોએ મળીને એક યુવાઓને એક પંદર પહેલા પંદર પેલા પચીસ ત્રીસ યુવાનોને ભેગા કર્યા અને શીખે આપણે વાત મૂકી એને પહેલાં વિષય નો સમજાતો કે પહેલા 1100 લોકોનો વડીલોનો કાર્યક્રમ કર્યો એક સંકલ્પ સમૃદ્ધિ કી ઓર કાર્યક્રમ નંબર 29 બેન બરાબર ને. તો યુવાનો કે આ તો અમારા માટેનું મિશન છે અમારા માટેનું ડૂબા અભિયાન છે. તો કે વડીલો તો વાત કરી પણ મોટા ભાગના વડીલો ગાયનું દૂધ ને બાજરાનો રોટલો ખાઈને ભૂઈ ગયા સહજ રીતે. પણ યુવાનોનું કામ હતું યુવાનોને ખબર પડવી જોઈએ સાહેબ એ આ મિત્રો મળીને યુવાનો મારી મિટિંગ ગોઠવી દીધી અને કાકા તમને ખુશી થાય જગદીશભાઈ કાંતિભાઈ 1330 યુવાઓ હાજર રહીને જેને ધંધો બાપ દાદાનો સંભાળવું જોઈએ યુવાનો હાજર રહ્યા એ બીજા કાર્યક્રમની અંદર આપણે એને તક આપી આપણે અમે વિષય મૂક્યો કે આ કામ તમારું સાહેબ એને સાઈટ દિયાળભાઈ કીધું એમ સાઈટ ખોલીને બધું જ જગદીશભાઈ એને સંશોધન કરી મંથન કર્યું કે આની મારી પાસે બીજું કાંઈ નથી ને રાજકારણ નથી ને કારણ વગરનું રાજકારણ નથી ને આમાં બીજું કાંઈ નથી ને ત્રીજું કાંઈ નથી ને પારુલભાઈ આવું બધું સંશોધન કર્યું ગોવિંદભાઈ અને પછી એ વાતને સમજણ સાથે સ્વીકારી. મારું કહેવાનું હોય છે કે શાર ઝોનની અંદર ગુજરાતની અંદર યુવાઓની અંદર આ વાત મૂકવામાં આવે આ યુવાઓને મિશન સોંપવામાં આવે શાર ઝોના દ્વારા પછી અલગ અલગ જિલ્લાઓની અંદર ઉદ્યોગ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવે જીપીએસસી યુપીએસસી એટલે કે સિવિલ સર્વિસ કેન્દ્રો આવા સાહેબ જેવા બેઠેલા નિવૃત્ત આઈપીએસ અધિકારી હોય કે આઈએએસ અધિકારીને અમને સોંપવામાં આવે ફેકલ્ટીઓ સારી લાવે વિભાગ કક્ષાની. આવું મારું કહેવાનું એ છે કે રાજતંત્ર વહીવટીતંત્ર ન્યાયતંત્ર મીડિયાતંત્ર ઉદ્યોગતંત્રમાં વધુ મોકલવા માટે આ જીપીબીએસ અભિયાન છે એમાં જે કાઢવું હોય છે એ નીકળશે. મને ખુશી છે કે પાટીદાર ઓર્ગેનાઇઝેશન જે બન્યું છે આપણી 6 સંસ્થાનું શીખે એમના કન્વીનર છે કાકાની બધા જ ઝાલાડિયા સાહેબને તો એના દ્વારા જે અત્યારે પરિણામ આવ્યું છે ને ઘણું સુંદર આવી શક્યું છે એ માટે એક ઓર્ગેનાઇઝેશનને લાખ લાખ અભિનંદન પાઠવું સાહેબ. ઘણું સત્વનો તત્વ સાહેબ એમાં નીકળી શકે છે એમ જ્યારે આવી બધી મહાસંસ્થાઓ એક થશે આવી યુવા શક્તિઓ એક થશે એક એક વ્યક્તિઓ એ બહાર નીકળી શક્તિ બનીને બહાર આવશે ને તારે યુવા શક્તિના સપના આપણે સાકાર કરી શકીશું. દૂર ગામડામાં બેઠેલી માતા હશે ને એનું સપનું સાકાર કરી શકીશું. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે પોતાની કંપનીનો શેર સમાજની અંદર શેર શિંગલા પેદા કરવા માટે વાપરવા માટે લોકો કટિબદ્ધ ને સંકલ્પબદ્ધ છે માત્ર હાથ ફેલાવવાના છે પારદર્શક વહીવટ આપીને ટીમ બનાવીને એની પાસે કામ મૂકવાનું છે. એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં 5-7 જાન્યુઆરીમાં આપ સૌ પધારો. હૃદયપૂર્વક સૌને આવકારું છું સૌને આમંત્રણ આપું છું. એમાં પાસની બધી વ્યવસ્થા કરી છે એટલા માટે વ્યવસ્થા કરી છે કે 2.25 કરોડ રૂપિયાનો હોલ ને વક્તાઓ ને એ બધી ભોજન ને બધી વ્યવસ્થા કરી છે એનો ખર્ચ લાગ્યો છે પરંતુ વિઝિટર્સ માટે કોઈ ચાર્જ આપણે રાખવામાં આવ્યો નથી. હોલની અંદર કોન્ફરન્સ હોલની અંદર ચાર્જ રાખવામાં આવ્યો છે છતાંય સંસ્થાના અગ્રણીઓ ઉદ્યોગિક મિત્રો જેમને પાસ ન મેળવ્યા હોય એ પાસ બાદની વ્યવસ્થા રાખેલી છે એટલે પાસ મેળવી લે સન્માન સાથે વ્યવસ્થિત વ્યવસ્થા થઈ શકે એક વ્યવસ્થાના ભાગ રૂપે સૌ પાસ મેળવી લેજો અને જેને પાસ ન મળે અને પાસ ખૂટી જાય એ અમને કહી દેજો ખાનગી બધું કરી લઈશું. તો એ સમિટમાં આવવા માટે સૌને આવકારું છું સૌને આમંત્રણ આપું છું અને આવનારા સમયની અંદર આપ સૌને વિનંતી કરું છું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિ માટે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ભાવ સાથે છે અને એ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ મિશન 2026 અંતર્ગત 2020માંય પણ છે 22માંય છે 26માંય છે અને 26માંય છે. તમને એમ થાય કે મિશન 2026 શા માટે રાખવામાં આવ્યું છે એ તમને રાજ કહી દઉં. મિશન 2026 એટલા માટે રાખવામાં આવ્યું છે કે અમે બધા મોટાભાગના 60-62 થયા. જયરામ કાકા ક્યાં ગયા જયરામભાઈ હું જેને બડે ભૈયા કહું તો 60-62 પછી હવે 8-10 વર્ષ કામ કરી શકશું પછી અમે થાકી ગયેલા બળદિયા બહુ નહીં હાલીએ ગઢા બળદિયા પછી આપણી કંપનીનો શેર સમાજની અંદર ફરીને એ વાત કહું છું કે શેર પેદા કરવા માટે એના સર્વાંગી વિકાસ કરવા માટે એ શેર વાપરવા માટે અમે કટિબદ્ધ સંકલ્પબદ્ધ છીએ. એનું તાજું ઉદાહરણ સાહેબ એક શામ અપનો કે નામ કાર્યક્રમ રાખ્યો હતો ગયા શનિવારે કાર્યક્રમ રાખ્યો હતો કર્ણાવતી રાજપથ ક્લબની અંદર અને 4200 લોકો પાટીદાર બંધુ ભગીનીઓ ઉપસ્થિત હતા અને કાર્યક્રમની અંદર જસુભાઈ ને મારે હંસરાજભાઈ મેં રમેશભાઈ એક જ સહેજ વાત કરી આપણે જસુભાઈ
ક્યાં ગયા જસુભાઈ? છોટે સરકાર જસુભાઈ ઉભા તો થાવ. જસુભાઈ સરદાર ધામમાં મહામંત્રી તરીકે અત્યારે સેવા આપે. મેં એટલી જ વાત કરી કે સિવિલ સર્વિસ કેન્દ્ર દ્વારા ઘણું કરી શકીએ એમ છે. મને કે હું કહેવા માંગુ, મેં કહ્યું તમે કંઈક કાઢો. મેં કહ્યું મને કેમ? મેં તમે કહેતા હતા ને છોકરો તેમ કહે છે કે મારા પપ્પાના પૈસા ધંધામાં જોતા નથી, હું મારી મેળે પાટું મારીને પેદા કરીશ, માથું મારીને માગ કરીને ધંધાની માં નવી ઓળખ ઊભી કરીશ. તો આ છોકરાઓમાં એક અમેરિકાની નવી ડિઝાઇન આવી. તો કે પણ હું? મેં કીધું સિવિલ સર્વિસ કેન્દ્રમાં કંઈક તુલસી પત્ર નાખો. સાહેબ એટલું જ કીધું ને ડીએન છગનલાલ, 5 કરોડ રૂપિયા સિવિલ સર્વિસ કેન્દ્રમાં આવ્યા, 5 કરોડ રૂપિયા. અને સીકે ખુલ્લું મન રાખ્યું. મંગળદાસ ક્યાં બેઠા? મંગળદાસ એને ખુલ્લું મન રાખ્યું. ક્રાંતિ કાકા એને ખુલ્લું મન રાખ્યું ને એમ કીધું, મથુરભાઈ કે આ 5 કરોડ તો હું કહું છું, પરંતુ કોઈ 7 કરોડ આપે કે 10 કરોડ રૂપિયા દિયાળભાઈ આપે ને કાંતિભાઈ, તો મારું મન ખુલ્લું છે નામ આપવા માટે. મારું કહેવાનું આ એક મોટી વિશાળતા હૃદયની. એટલે પાટીદાર સમાજ કે અંદર જો એક વિવિધતા પડી હે, એક વિશાળતા પડી હે, ઉનકો જાગૃત કરના હૈ. હું પાટીદાર સમાજ જો કહેતે હૈ વો કરતે હૈ, જો નહીં કહેતે હૈ વો ડેફિનેટલી કરતે હૈ. ક્યું કે સરદાર સાહેબ કે વારસદાર હૈ. એટલે હું ફરીને વાતમાં જાઉં છું કે સરદાર સાહેબના વારસદારને સોમાનના ભોગે સાહેબ ગલીમાં જઈને ક્યારે જય સરદાર કરીને હાથ નમોનો કરવો પડે, એ સિદ્ધનું નિર્માણ કરવું હોય તો ખુમારી ખુદદારી ખેલ દલી જિંદા દિલી સાથે બહાર આવીને કટિબદ્ધ સંકલ્પબદ્ધ થઈને તૃપ્ત ઉદ્યોગપતિઓ જેમની સૃષ્ટિ ક્યાંય છે પણ દ્રષ્ટિ સમાજ તરફ થશે, એ યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે બહાર આવે, ખુલીને ખીલીને પાછળની જિંદગી અને બંદગી યાદગી દીવાનગી રવાનગી સમાજને અર્પણ કરે. સમાજ ભક્તિ છે સારી, સમાજ અમારી ભક્તિ, સમાજ અમારી સાધના છે, સમાજ અમારી આરાધના છે, સમાજ અમારી ઉપાસના છે, સમાજ અમારો ઈશ્વર છે. જય સરદાર. આભાર. વંદે માતરમ. જય સરદાર. આભાર. આવો એક એક વ્યક્તિ નાના મોટાના ભેદ ભૂલીને, હું શું છું મારું પદ ભૂલીને, ભેદ ભૂલીને નાના મોટાના બહાર આવો અને ભૂલી જાઓ કે એક એક વ્યક્તિ હું સરદાર સાહેબનો સાચો વારસદાર છું. અને વારસદાર હોવાના નાતે પાટીદાર સમાજની સમૃદ્ધિ અને એકતા માટે હું કટિબદ્ધ છું, સંકલ્પબદ્ધ છું. મારી સંસ્થા એક વાત છે, મારો ધંધો એક વાત છે, મારું પદ એક વાત છે, પરંતુ હું સરદાર સાહેબનો વારસદાર હોવાના નાતે સરદાર સાહેબનો દીકરો હોય કે દીકરી હોય એ ક્યાંય સોમાનના ભોગે સાહેબ આમ હાથ લાવવું ન કરવો પડે એવી તસવીર અને તકદીર અને તાસીર બદલવા માટે આભાર. આવો અને મિશન 2026 ને આપ સૌ સજાવો, આપ સૌ સામૂહિક જવાબદારી લો, એક એક સંસ્થાઓ જવાબદારી લે, એક એક વ્યક્તિઓ એક એક શક્તિઓ જવાબદારી લે, ત્યારે સુંદર પરિણામ આવશે. એક વ્યક્તિ કે એક સંસ્થા દ્વારા નહીં આવે. ધન્યવાદ. આભાર. જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. અને હવે હું એમનો પરિચય આપીશ, કારણ કે હંમેશા મને બોલવાની ના પાડવામાં આવે છે, પરંતુ કહ્યું છે કે 100 માણસે એક સુરવીર થાય, 1000 એક વક્તા થાય, 10000 એક પંડિત થાય ને લાખે એક દાનવીર થાય, પણ કરોડોમાં એક સાચો સમાજ સેવક થાય કે ના પણ થાય. ફરીથી જોરદાર તાળીઓની ગુંજથી આપણે શ્રી ગગજીભાઈને વધાવીશું. એટલા માટે કે સતત સાહેબ મને બોલવા દો એક જ મિનિટ, એટલે પહેલા નથી બોલી કારણ કે સતત એમને જીપીબીએસ ને સફળ કરવા એમના શ્વાસની જેમ સિંચ્યો છે આ પ્રોગ્રામને. અને હવે શ્રી મથુરભાઈ સમાણીને હું વિનંતી કરીશ, જે પાટીદાર સમાજના પદ્મશ્રીથી નવાજીત, હા, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના કન્વીનર શ્રી શંકરભાઈ પટેલને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગે એમની પોતાની વાત રજૂ કરશે. શ્રી શંકરભાઈ પટેલ, એક્સ ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અને કન્વીનર. નમસ્કાર. આજના આ પ્રમોશન કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા વેપાર ઉદ્યોગના મારા પાટીદાર ભાઈઓ આપ સૌને હાર્દિક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આગામી 5, 6, 7 જાન્યુઆરીએ આપણે જે મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, એમાં આપ સૌને હાજર રહેવા ભાવભીનું આમંત્રણ પાઠવું છું. મિત્રો, ગગજીભાઈએ સમાજની ઘણી વાત કરી, પણ આજનો જે ગેધરિંગ છે એમાં મુખ્ય ઉદ્દેશ જે આપણો છે, જે સમાજ
ના વિકાસ માટે, સર્વાંગી વિકાસ માટે જે વાત કરી, એ સિવાય કે આપણે આ પ્રોગ્રામને સફળ કેવી રીતે બનાવો, જે બી ટુ બીની વાત કરી મિત્રો, આપણે એને પી ટુ પીમાં ફેરવી નાખીએ છીએ કે પાટીદાર ટુ પાટીદાર બિઝનેસ કેવી રીતે થાય, એ જ આપણો મિત્રો આશય છે. અને આપણે જોબ ફેર, નોકરી કેવી રીતે ઉત્પન્ન કરવી, એના માટે આપણે વિચાર કરવા મિત્રો આજે ભેગા થયા છીએ. અને સંગઠન કેવી રીતે કરવું, તો હું કેમિકલ ક્ષેત્રમાંથી આવું છું. ગગજીભાઈ જે કહ્યું કે અમારા કેમિકલ ક્ષેત્રમાં, હું કહું કે ગુજરાત ડાયસ્ટફ અને ગુજરાત કેમિકલ એસોસિએશનમાં લગભગ 2 એસોસિએશન 1500 સભ્યો છે મિત્રો, એમાં 700 થી 800 પાટીદારોના કારખાના છે. તો હું આજે અહીં જાહેરાત કરું છું કે 800 એ 800 જે ઉદ્યોગકારો છે, પાટીદારો, એમને હું આમાં જોડાઈશ અને આને આપણે શરૂઆત કરીશું. એવી રીતે મિત્રો હું એમ કહું કે મારા કેમિકલ ક્ષેત્રમાં અહીંયા મારા લગભગ 12 થી 13 કેમિકલના મિત્રો બેઠા છે, એમને પણ એક આજે ખાસ આહવાન આપું છું કે આપણે જે જોબ ઉત્પન્ન કરવાની છે, એના માટે દરેક કારખાનાવાળા, મારા કેમિકલ ઇન્ડસ્ટ્રીવાળા, દરેક અમારું એક એન્વાયરમેન્ટનું છે. તો આજે જાહેરાત કરું છું કે પાટીદાર દીકરા દીકરીઓ જો એન્વાયરમેન્ટ એન્જિનિયર હશે તો અમારી કંપનીમાં આવતા મહિને રાખી લઈશું. એવી રીતે મારા બધા જ કેમિકલના મિત્રો જો નક્કી કરે કે આપણે 10 વર્ષની અંદર આપણા જે 600 કે 700 જે આપણે સભ્યો થઈએ અહીંયા, કે 800 થઈએ, એ દર વર્ષે જો 5-5, તો આગામી 10 વર્ષમાં 50નો આંકડો એ જો નક્કી કરી, તો એ 800 કારખાના મિત્રો વિચાર કરો કે કેટલી જોબ ક્રિએટ થઈ શકશે. આ જ મિત્રો આપણું અભિયાન છે, આ જ આપણો આશય છે, આ જ આપણી ઈચ્છા છે કે આગામી 10 વર્ષ 2026 જે કક્ષીબેનનું એક સ્વપ્નું છે, મિશન 2026માં પાટીદારના દીકરાને હાથ આમ ના કરવો પડે, પણ આપણા દીકરાનો હાથ હંમેશા આમ રહે, આ એક જ લાગણી સાથે મિત્રો આ સમિટ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને મારું ભાવભીનું આમંત્રણ છે, આપ તન મને ધનથી જોડાઓ. આ સૌનું છે, આ કોઈ એક સંસ્થાનું નથી, સમગ્ર પાટીદાર સમાજનું છે મિત્રો. અને હું કાયમ કહેતો હતો પાટીદારમાં ભેગા કરવા બહુ અઘરું છે, પણ મિત્રો આપણે ખરેખર આ વખતે સફળ થયા છીએ. અને જે જગજીભાઈ હમણાં નાનો ઉલ્લેખ કર્યો કે 6 સંસ્થાઓનું પણ આ વખતે પહેલી વખત મિત્રો કે આ એક સંગઠન થયું છે, અને એટલું મજબૂત સંગઠન થયું છે કે જેણે સરકારે આપણી નોંધ પણ લીધી છે. એટલે આપણે આ જરૂરી હતી મિત્રો, એમાં આપણે સફળ થયા છીએ. બસ આપ સૌને એક વિનંતી છે કે આને પોતાનું ઘરનું, દીકરાનું લગ્ન હોય કે દીકરીનું લગ્ન હોય, અને જે રીતે આપણે 10 દિવસ વેપાર ધંધો બંધ કરી અને ઘરે કામ કરીએ છીએ, હવે આપણી પાસે ફક્ત મિત્રો 10-12 દિવસ રહ્યા છે. આપ સૌ આમાં જોડાઓ અને આ 5-6-7ને એક એવું ભવ્ય બનાવો કે ગુજરાત સરકાર જે વાયબ્રન્ટ કરે છે ને 8 દિવસે, એ કદાચ 2020નું વાયબ્રન્ટ માટે એવું વિચાર કરે કે ભાઈ પાટીદાર સમાજને આપો, બહુ સરસ કામ કરે છે. આ લેવલે લઈ જવું છે મિત્રો. આપ સૌનું ફરી સ્વાગત કરું છું. જય હિન્દ, જય સરદાર. જય સરદાર, ખૂબ ખૂબ આભાર. અને હવે ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી, રજૂઆત કરી શ્રી પંકજભાઈ કેડીલા ગ્રુપ આપણી સાથે જોડાયા છે. હવે સુરતથી પધારેલા પદ્મશ્રી નવાજી દેવા શ્રી મથુરભાઈ સવાણીને વિનંતી કરીશ, આજના પ્રસંગે એમની વાત મૂકશે આપણી વચ્ચે. સમસ્ત પાટીદાર સમાજના આર્થિક વ્યવસ્થાના મુંગટ સન્માન એવા સમાજના ઉદ્યોગ અગ્રણી, વિવિધ ક્ષેત્રમાંથી, વિવિધ શહેરોમાંથી પધારેલા સૌ પાટીદાર ભાઈઓ બહેનો, મિત્રો, મારી ઉંમર 55 વર્ષની છે. મારો બિઝનેસ ડાયમંડનો છે, પણ હું પાછલા 30 વર્ષથી સામાજિક કામમાં વધારે હોઉં છું.
એટલે મારો જે સામાજિક અનુભવ છે એનો હું નિચોડ ટૂંકમાં આપની સમક્ષ મૂકવા માંગુ છું. પાછલા 100 વર્ષથી આપણા સમાજે ગુજરાતમાં અન્ય સમાજના મુકાબલે સમાજ ઘડતરનું કામ ખૂબ કર્યું છે. એ શિક્ષણ હોય, સામાજિક હોય, કુરિવાજ નાબૂદી હોય કે ધાર્મિક કાર્યક્રમો હોય, આ બધાના પ્રયાસના હિસાબે ખેડૂત સમાજની એક શાખ બની અને જે મહાજનો જે હતા એ કારોબાર કરતા ત્યારે એને એમ લાગ્યું કે ધિરાણ ક્યાં કરાય, ક્યાં આપણું ધિરાણ સલામત છે. આપણા પૂર્વજોના, આપણા વડીલોની મહેનતના હિસાબે એક એવી ઇમેજ આપણા વારસામાં મળી અને એ વારસામાં એ ઇમેજ મળી એટલે દુનિયાભરના લોકોએ આપણને ધિરાણ કર્યું અને પાટીદાર સમાજ બિઝનેસમાં આગળ વધ્યો. આ સત્ય હકીકત છે. આ એક પહેલો એવો કાર્યક્રમ આવી રહ્યો છે કે એમાં આપણા સમાજના, આપણા રાજ્યમાં હોય કે અન્ય રાજ્યમાં હોય કે વિદેશોમાં હોય, એને જોડી શકવા માટેનું એક પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. હું માનું છું એવું કે પ્રારંભે સુરા આવા કાર્યક્રમો ખૂબ થાય છે, પણ કાર્યક્રમ પ્રારંભે સુરાની સાથે સાથે ફળદાયક નીવડવો જોઈએ. આ પહેલી વખત આપણા સમાજના ઉદ્યોગોને જોડી, ઉદ્યોગપતિને જોડીને આપણા સમાજનો આર્થિક વિકાસ થાય, આપણા સમાજનું ઉદ્યોગ લેવલનું સંગઠન થાય એ માટેનો ખૂબ સારો એક પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રયાસને શાર્ય તરફથી સહયોગ મળી રહ્યો છે. આ કાર્યક્રમ આપણો 3 દિવસનો થઈ જશે, પણ એમાં આપણે કાંઈ એનું નક્કર આયોજન કે પ્લાનિંગ નહીં કરીએ તો આરંભે સુરા સાબિત થશે. તો આપણે આ કાર્યક્રમમાં આરંભે સુરા એવું સાબિત ન થાય એના માટે ફળદાયક નીવડવા કરવા માટે બધાએ પોતપોતાના લેવલથી તાકાત લગાવવી પડશે. અહીંયા શંકર કાકાએ કીધું કે અમારા કેમિકલમાંથી 1000-1500 લોકો 10,000નું જે સંગઠન બનાવું એમાં જોડશું. એવી રીતે દરેક શહેરમાં, દરેક બિઝનેસમાંથી બધાને જોડવા પડશે. આ સંગઠન થવાથી પરિણામ શું આવશે? તો આપણા રાજ્યમાં 2.25 કરોડ પાટીદારો પરિવાર છે, એમાં સત્ય હકીકત એ છે કે 20% સાધન સંપન્ન સુખી લોકો છે. 40% એવો વર્ગ છે કે પોતાની રીતે સૌમાનથી જીવી શકે છે, એને કદી કોઈ પાસે લાંબો હાથ કરવો પડે એમ નથી. બાકીના 40% જે વધ્યા છે એ અનેક મુશ્કેલીનો સામનો કરે છે. આ અનેક મુશ્કેલીનો સામનો કરતો સમાજ જ્યારે એમ વાત સાંભળે છે કે પાટીદાર સમાજે ખૂબ વિકાસ કર્યો, ત્યારે એ વાત એને પસંદ પડતી નથી, કારણ કે એ અનેક મુશ્કેલીનો સામનો કરે છે. આ 40% આપણે પ્રવાહમાં લાવવા માટે આ ઉપલા 20% સાધન સંપન્ન સુખી લોકો જો સંગઠિત થઈ અને પૂરો એક પ્રયાસ કરે તો મને નથી લાગતું કે આવનારા 5-7 વર્ષમાં 40% અનેક મુશ્કેલીનો સામનો કરે છે અને મુક્તિ અપાવી શકે એમાં વાર લાગે. કોન્ક્રીટ આયોજનની જરૂર છે, પ્લાનિંગ. હવે સુરતમાં એક કલ્પના કરી કે ભાઈ અહીં બધા આપણે હીરા ઘસવા આવ્યા હતા, એમાંથી આ ધરતીએ માન સન્માન બધું આપણને આપ્યું, આ ધરતીએ બધું જ આપ્યું છે, તો આ ધરતીને એક એવું આરોગ્યધામ આપણે આપી કે જે અમેરિકામાં કે યુરોપમાં જાય ત્યારે વ્યવસ્થા મળતી હોય તો એ સુરતની ધરતી પર આપણે આપવું છે. આ બધા મળી 200-225 લોકો
51 લાખ રૂપિયા ટ્રસ્ટીએ બની બધાએ પાછા ટ્રસ્ટી ઉપર દાન આપ્યા અને 500 કરોડની હોસ્પિટલ અમારા નટુભાઈ શંકર કાકાના બધા જોઈ ગયા બની આ પાટીદારોએ બનાવ્યું છે અને મિત્રોનો સહયોગ છે પણ એમાં 80-90% પાટીદારનો સહયોગ છે તો મને એવું લાગે છે કે આ 10,000 ઉદ્યોગપતિનું પહેલી દાન સંગઠિત થયેલું છે એ મોટા ગજાના ઉદ્યોગપતિ અને નાના એટલે કે મધ્યમ ઉદ્યોગપતિ વચ્ચેનું જે સંકલન થશે જે વાતચીત થશે એટલે એના વચ્ચે કારોબાર વધશે પણ સાથોસાથ આપણે રિયલ ચિત્ર મૂકીએ કોઈ ભાવમાં આવીને કામ નહીં થાય જયસુખભાઈને એમ કે ભાઈ તમે તમારે કોઈ એજન્સી આપવાની છે અને બધી પાટીદારને આપી દો એ વાસ્તવિકતા નથી પણ જયસુખભાઈ ત્યાં એક મેસેજ જાય કે તમે એજન્સી આપો છો એમાં તમારી પાસે 5 પાટીદાર હોય અને 5 અન્ય લોકો છે અને એમાંય તમને એ અન્યને આપો છો અને આ 5ને આપો છો એમાં કાંઈ નુકસાન ન દેખાતું હોય તો પહેલા પાટીદારને પસંદ કરજો તો કરશે ચોક્કસ કરશે આ આ માનસિકતા ઉખડી થાય આ 10,000 પાટીદાર ઉદ્યોગપતિમાં બિઝનેસમેનમાં એવું આપણે વાત કરી કે ભાઈ પાટીદારનો દીકરો છે રાખી લો એ નથી શક્ય કેમ કે બિઝનેસ હાંકવાનો છે એટલે બિઝનેસ હાંકવા માટે એમની મોર જ્યારે એને પસંદગી કરવાની છે એજન્સી આપવામાં હોય કે નોકરી રાખવામાં હોય કે વગેરે ત્યારે એ જોવે કે ભાઈ આ પાટીદાર છે આ બિન પાટીદાર છે બિન પાટીદાર મને અહીં વધારે ઉપયોગી છે તો એને આપવું જ પડશે પણ જ્યારે બંને ઇક્વલ છે ત્યારે પહેલી પસંદગી પાટીદારની થાય આ માનસિકતા આપણે ઊભી કરવાની જરૂર છે બીજી વાત એ છે કે જે પાટીદાર સમાજના નવા યુવાનો બિઝનેસ કરવા માગે છે તો એ બિઝનેસ કરવા માગે છે એને કેવી રીતે યોગ્ય માર્ગદર્શન મળે એને રાજ્ય સરકારની અને ભારત સરકારની કેવી રીતે યોજનાઓનો લાભ મળે મને કચ્છ કડવા પટેલ સમાજનો આજથી 15 વર્ષ પહેલા મુંબઈની અંદર એક કાર્યક્રમ હતો 3 દિવસનો મને બરોબર યાદ છે એ વખતે એ સમાજે કીધું હતું કે વિશ્વની સામે આપણે ભારતને ખડું કરવા માટે આવનારા 25-50 વર્ષ સરકારી કામ લોટોપ નીકળવાના છે તમે આજ ગમે બિઝનેસ કરતા હો પણ એક આખી વિંગ ઊભી કરીને સરકારી કોન્ટ્રાક્ટર પણ બનાવો કંપનીઓ બનાવો આજે આપણે જોઈએ છીએ કે આખા દેશમાં 200 કરોડ રૂપિયાના સરકારી કામ નીકળ્યા છે તો એવી રીતે જે ફ્રેશ યુવાનો છે એ યુવાનોને આપણે કેવી રીતે આ સરકારની યોજનાનો લાભ મળી શકે અને આપણા સફળ ઉદ્યોગપતિઓનું માર્ગદર્શન મળી શકે આ એક સરદાર ધામે યોગ્ય નેટવર્ક પૂરું પાડવાનું છે યોગ્ય નેટવર્ક પૂરું પાડવાનું છે આખા દેશમાં અને વિદેશોમાં કોઈ યુવાન જવા માગે છે એને કોઈ નોકરીનું ઇન્ટરવ્યુ દેવા માગે છે સામાન્ય આવક છે એ માણસના મનમાં પ્રશ્ન આ છે કે ભાઈ હું ક્યાં ઉતરીશ હોટલ મને પોહાય નહીં અને એ પાટીદાર સમાજને સક્ષમનું બિરુદ ત્યારે જ મળે કે એ દેશભરમાં ગુજરાતનો યુવાન એ ગમેને આ ઇન્ટરવ્યુ આપવા જાય ત્યારે એક વ્યવસ્થા એવી ખડી કરી દેવામાં આવે કે યુવાનને તમામ સુવિધા મળી જાય ત્યારે આપણે કહી શકશું કે અમે પાટીદાર સમાજ માટે કંઈક કરીએ છીએ એટલે આવી કોન્ક્રેટ યોજના આયોજન કરવાની જરૂર છે અને એ મને લાગે છે કે આ સરદાર ધામ જે આ રીતે જે આપણે કંઈ આયોજન બધાએ મળીને કરી રહ્યા છીએ આ સમિટ દ્વારા એમાંથી આ બધું નીકળે એવી શક્યતા છે એટલે બધા જ લોકોએ પૂરી તાકાત લગાવશું આપણે તો આમાં કંઈ થવાનું છે આમાં દર 2 વર્ષે આ કાર્યક્રમ આવવાનો છે દર 2 વર્ષે કાર્યક્રમ આવવાનો છે અમારે અહીંયા અત્યારે કહેવામાં આવ્યું છે કે ભાઈ માગવાનું નથી સાચી વાત છે કે ભાઈ આ કાર્યક્રમમાં 1 રૂપિયો માગવાનો નથી પણ હું આપની સમક્ષ એક વિચાર મૂકવા માંગુ છું કે આ 10,000 ઉદ્યોગપતિ એવી રીતે સંગઠિત થાય કે ભાઈ આપણે દિવાળીએ હિસાબ કરીએ ત્યારે કોઈ માણસ 5 કરોડ 25 કરોડ 100 કરોડ જે કાંઈ પ્રોફિટ કરે છે એમાં 0.25માં પાટીદાર સમાજને આપવા માટેનો એ મન બનાવે તો કોઈ 1 લાખ રૂપિયા આપે છે કોઈ 5 લાખ આપે છે કોઈ 10 લાખ આપે છે કોઈ 25 લાખ આપે છે 10,000 માણસના એવરેજ તમે 5 લાખ રૂપિયા ભેગા કરો તો કેટલા થયા 500 કરોડ રૂપિયા થયા આ 500 કરોડ રૂપિયા આવશે તો આ 40%ના બાળકો જે અનેક મુશ્કેલીનો સામનો કરે છે એને ધન સાથે આયોજન કરીને આપણે યોગ્ય આયોજન આપી શકશું આ 10,000 ઉદ્યોગપતિને એની કક્ષા પ્રમાણે કોઈ 1,50,000 આવું મન બની જશે
તો વાંધો નહીં, એને ફરક નથી પડવાનો. પણ 10,000 લોકો જગ્યાએથી આ રીતે પૈસા આવશે તો આ 40% પરિવારજનો છે એના માટેનું કોન્ક્રીટ આયોજન થઈ શકશે. એટલે હું ખુશી વ્યક્ત કરું છું કે વિશ્વ પાટીદાર સમાજ સરદારધામ દ્વારા આ ખૂબ સારું આયોજન થયું છે. અને ખૂબ સારા આયોજનમાં તમામ ક્ષેત્રથી, પછી વિદેશ હોય, અહીંયા વિવિધ શહેરો હોય, આપણા અન્ય રાજ્યના લોકો હોય, એક મજબૂત સંગઠન, જ્યાં જ્યાં આપની બધાની સૂઝ શક્તિ, બધે કાંઈ બધા આ સરદારધામની ટીમ શું બધે પહોંચી શકવાની નહીં, આપના બધાના જે સંપર્કો છે એને પૂરી તાકાત લગાવી આપણે. આપણે આપણને ભગવાને કંઈક શક્તિ આપી છે ત્યારે જ આપ ઉદ્યોગપતિ બન્યા છો, અને એ શક્તિનો અમુક ભાગ આ રીતે આપણે સંગઠિત થઈ આપણા બિઝનેસને ફાયદો થવાનો છે એકાબીજી મળવાથી, પણ સાથોસાથ આપણા યુવાનોને, આપણા સમાજને કેવી રીતે ફાયદો થાય એના માટે આપણે પ્રયાસ કરીએ. અને ક્યાંયથી પણ એવી ભૂલ ન કરીએ કે આપણે પાટીદાર સમાજને જ બિઝનેસ કરવો છે, અન્ય સમાજને કોઈ ખોટો મેસેજ ન જાય. કેમ કે આપણે 10-15% હોય, 10-15% વચ્ચે જ બધો ધંધો કરી ધંધા ન હાલે. મોરબીવાળા ટાઇલ બનાવે ને પાટીદાર લે ને પાટીદાર લે, તે બીજા સોડે ત્યારે આપણી સ્ટાઇલ વેચાય. એટલે આવી ભૂલો ન કરીએ આપણે. ઘણી વખત આપણે છે ને આરંભે સુરા કરીને ઉતાવળમાં આવીને બોલી બહુ ખોટું નાખી. આ મૂળ હું એક દાખલો જ મારી વાત પૂરી કરીશ કે આપણી તકલીફ ક્યાં છે. કે હું પાણીના કામમાં એક જામનગર જિલ્લામાં પ્રવાસે હતો, 10 વર્ષ પહેલાનો દાખલો છે. તો મને એ ગામમાં પટેલના ઘર 20 જ હતા, દરબારનું ગામ હતું. તો મને કીધું કે મધુરભાઈ આ પાણીનું કામ તો ખૂબ સારું થયું, તમે અમારા ગામમાં 2-3 દાન આવ્યા, અમને બહુ આનંદ થયો, ઉત્પાદન વધ્યું, પણ મારો એક પ્રશ્ન છે. તો મેં કીધું શું છે તમારો પ્રશ્ન? તો કે અમારા છોકરા સુરત હીરા ગણવા આવે છે, એને કોઈ બિહારતા નથી. એટલે તમે ન્યા બધાને કહો ને કે દરબારનો છોકરો છે એટલે ના પાડે નહીં. મેં કીધું કે છે હું? તો કે એ કોઈ કારખાને જાય એટલે એને પૂછે કે શું નામ છે, તો કે વનરાજસિંહ. એટલે તમારો મેનેજર એમ કહે છે કે એમ દરબારને બિહારતા નથી. એ બીજા કારખાને જાય શું નામ છે, તો કે વનરાજસિંહ, તો કે અમે દરબારને બિહારતા જ નથી. આ 5 કારખાને જાય છે, પછી એને એમ થાય છે કે મને ત્યાં કોઈ બહેરતું નથી, એ બસમાં પાછો આવે છે અને તમને જ ક્યાંને નુકસાન કરી શકતો, પણ અમારા ગામમાં વી પટેલના ઘર છે ને એને દાજ ઓલવે છે ન્યા કે. આ તમે સુરત એમ કહો છો કે દરબારને બહેરતા નથી, એટલે આ દાજ અમારા પટેલના ઉપર ઓલવે, તમને જ ના કાંઈ કરી શકતો નથી, એટલે આનો કાંઈક રસ્તો કરો. એટલે મેં એને કીધું કે તમે એ વિચારજો કે આ 500-700 કિલોમીટર ગયા તો તમારો ક્રોધ કેમ ઘટતો નથી, એટલે તમે કંઈક સુધારવાનું કામ કરજો. અને હું સુરત જેને આવું ન કે કહીશ. એટલે મેં સુરત ભેગા કરીને બધાને કીધું કે ભાઈ કોઈ કોમમાં બધા જ માણસો ખરાબ હોય એવું માની લેવાની જરૂર નથી, પણ એમ છતાં આપણે દરબાર ન બેહારો તો ચાણક્ય બુદ્ધિ હોવી જોઈએ. આપણી જીભ બીજાને નુકસાન ન કરે એ ન પોહાય આપણને. મને કે ચાણક્ય બુદ્ધિ એટલે? મેં કીધું આપણે પૂછવાનું કે શું નામ છે, તો કે વંદરાજ. એટલે આપણે હીરામાં 3-4-5 આઈટમ આવે, શેના કારીગર છો? તો કે તળિયાના. એટલે આપણે કહેવાનું તળિયાનો બહુ ટોક છે. વંદરાજસિંહ તમારો નંબર આપો, અમે લખી લઈશું, જ્યારે કાંઈ જગ્યા થાય ને ત્યારે કહેશું. બીજા કારખાને જાય શું નામ, વંદરાજસિંહ. તો કે શેના કારીગર છો? તો કે તળિયાના. એટલે બહુ ટોક. એટલે 5 કારખાને જાય એટલે હું વિચારે ખબર કે હું તળિયામાં ખોટો શીખ્યો, અને બસમાં જઈને નાકા વાળવા માંડે તો આપણા પાસે વીર પટેલને ન હેરાન કરે. આ નામ સાને કે બુદ્ધિ કહે. એટલે મારો કહેવાનો ભાવાર્થ છે કે આપણે બોલીને બહુ બગાડીએ છીએ, બોલીને બહુ બગાડીએ છીએ. એટલે બોલીને ન બગડે એના માટે આપણે સાવધાન થવું જોઈએ. અને અહીંયા એવું વાતાવરણ ન થઈ જાય કે પટેલિયા ભેગા થયા છે અને પટેલિયા ને પટેલિયા ધંધો કરવાના છે, એવી કોઈ જરૂર નથી. બાકીના બધા આપણે તો તમે વાપીથી ઠેઠ જામનગર સુધી જાઓ, બધા 80% કારખાના આપણા છે. માલ તો બીજા બધા લે ત્યારે બેસાય છે આપણું. એટલે આવી બધી આપણે ઉતાવળમાં આવીને ભૂલો ન કરી એ આપણે જોવાનું છે. એટલે મને વિશ્વાસ છે કે આપ બધા જ પૂરી પ્રયાસ કરશો,
જેમ શંકર કાકાએ કીધું કે ભાઈ અમારા ઇન્ડસ્ટ્રીના અમે જોડશું એમ, અમારે અહીં દિયાળભાઈ, અમારે એસઆરકેમાંથી દિનેશભાઈ, અમારે બાદશાહભાઈ, સીપીભાઈ, નનુભાઈ, અમે બધા આવ્યા છીએ ત્યાંથી. અમે પણ સુરતથી પ્રયાસ કરશું ડાયમંડના અને બિલ્ડરો ટેક્સટાઇલના 1000થી વધારે લોકો આમાં જોડાય એ માટેનો અમે પણ સુરતથી પ્રયાસ કરશું. અને અમદાવાદવાળાને તો વિશેષ હવે અમારે અભિનંદન દેવા. અમે આમાં સુરતવાળા શું કહેતા કે અમદાવાદવાળા શીકણા બહુ, પણ હવે એ તમે બધી સાફ સુધારી નાખી. 5-5 કરોડના રૂપિયા તમે એ દાન આપો છો. અને હમણે આ બધાએ બહુ બધું હમણે ઉમિયાધામનું બનાવ્યું છે, બહુ મોટું કર્યું. એટલે ખરેખર આ જૂની સાફ ખોટી છે. હવે તમે બહુ હલધોલ થઈ ગયા છો અને તમારી વિશેષ જવાબદારી બને તમે અહીં સેન્ટરમાં બેઠા છો, આખા ગુજરાતમાં તમે અહીંયા નજીક છો અને અનેક ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો છો. અમારા સુરતમાં એટલી બધી મૂડી નથી, હકીકત નથી તમારી જેટલી, પણ છતાંય થોડા મનના મોટા થઈ ગયા, તાપીને પાણી એમ કામ હોય કે જે હોય એટલે થોડું આપે છે વધારે, પણ અહીંયા તે ભાવ મોટા મોટા છે એ તો થોડું મનના કારણ છે. એટલે થોડુંક મોટું કરજો અને આપણે બધા સાથે મળી અને આ જે ગ્લોબલ સમિટ છે એને ખૂબ સફળ કરીએ, પરિણામલક્ષી કરીએ અને સેવાડાના માણસ સુધી આનું ફળ મળે એવું કરીએ. આ સમિટથી નાના અને મોટા ઉદ્યોગપતિ વચ્ચે તો આપણે થવાની ઓળખાણ થવાની, એનો કારોબાર વધવાનો જ, પણ આમ લોકોને કેવી રીતે ફાયદો મળે એ માટેનો આપણે પ્રયાસ કરીએ. મને વિશ્વાસ છે કે આપણે બધા સાથે મળીને ખૂબ સારું પરિણામ લાવી શકશું. આભાર, ખૂબ ખૂબ આભાર શ્રી મથુરભાઈ સવાણીનો, કે જેમને સમજદાર કે લે ઈશારા એ કાફીએ ઘણી બધી વાત સરસ આપણી વચ્ચે મૂકી એમને. અને હવે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને જે ઇવેન્ટ પાર્ટનર છે આપણા પ્રવેગ કોમ્યુનિકેશન લિમિટેડ, એમને તૈયાર કરેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ નાની 3 મિનિટની જોઈશું અહીંથી. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ મિશન 2026ના 10 વિરાટ પગલાં પૈકીનું એક પગલું એટલે વિશ્વની સૌ પ્રથમ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ. સમસ્ત પાટીદાર સમાજ માટે આ એક ઐતિહાસિક અને પડકારજનક કાર્ય ગણાશે, જે બનશે પાટીદારોના પ્રયત્નો, પ્રગતિ અને પુરુષાર્થનું પ્રતીક. આગામી તારીખ 5, 6 અને 7 જાન્યુઆરી 2018ના રોજ યોજાનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું વિશ્વસ્તરીય અને ભગીરથ આયોજન મહાત્મા મંદિર ગાંધીનગરમાં કરવાનું બીડું ઝડપ્યું છે પાટીદાર સમાજના વૈશ્વિક જોડાણ અને વિકાસને સમર્પિત એવા સરદાર ધામના પ્રમુખ સેવકોએ. આપણે સૌ સાથે મળશું તો દેશ અને દુનિયાની અંદર પાટીદાર સમાજની અંદર એક નવી તસવીર બનાવી શકશું, પાટીદાર સમાજની તકતી બદલી શકશું. આ ઐતિહાસિક બિઝનેસ સમિટ દ્વારા ભવિષ્યમાં એવું કામ થશે કે પાટીદાર સમાજની વિરલ ગાથા જ્યારે લખાશે ત્યારે આપણે સૌ એના એક સાક્ષી હશું અને ઇતિહાસમાં આપણા કામની નોંધ લેવાશે. આવો સૌ આપણે નામને ભૂલીને કામને મહત્વ આપીએ અને આપણે નવો એક ઇતિહાસ બનાવીએ. આ મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી 32 દેશોના 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગ સાહસિકો તેના ઉદ્ઘાટનમાં ભાગ લેશે. આર્થિક, સામાજિક, ટેકનોલોજી અને વ્યવસાયિક ક્ષેત્રે પાટીદારોની પ્રગતિનું પ્રતિબિંબ કરાવતા 500થી વધુ સ્ટોલ થશે. મેન્યુફેક્ચરર, હોલસેલર, રિટેલર માટે B2B મીટિંગનું કોમન પ્લેટફોર્મ, અનેક સાંપ્રત વિષયોને આવરી લેતા બિઝનેસ સેમિનાર, સર્વિસ પ્રોવાઇડર, માર્કેટિંગ અને ટેલિકમ્યુનિકેશન જેવા સાહસોને પ્રોત્સાહન, ગુજરાત અને ભારતભરના ખ્યાતનામ ઉદ્યોગવિદોની પ્રેરણામય ઉપસ્થિતિ, વ્યવસાયને વેગ આપતા MOU, સર્વિસ, ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગને પ્રોત્સાહન. આ 21મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય માટે એકબીજાના આઈડિયાના એક્સચેન્જ માટે આપ સૌને આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે આપને હું આમંત્રણ આપું છું.
ત્રણ દિવસ ચાલનારા આ વૈશ્વિક મહાકુંભમાં 2026 સુધીમાં 10 લાખ જેટલા નવા પાટીદાર સાહસિકો માટે સાનુકૂળ વાતાવરણ સર્જવાના લક્ષ્ય સાથે આ ઔદ્યોગિક મહામેળામાં અંદાજે 3 લાખથી વધુ નાના મધ્યમ અને મોટા ઉદ્યોગ સાહસિકો મુલાકાત લેશે. આ સમિટથી ખુલશે અનેક નવી ક્ષિતિજો, નવા ડિસ્ટ્રીબ્યુટર, ડીલર કે રિટેલરની નવી ચેનલનું નિર્માણ, સમાજના પ્રસ્થાપિત વર્ગ અને જરૂરિયાતમંદ વર્ગ વચ્ચે વ્યવસાયિક જોડાણ, નવા પ્રોજેક્ટની આર્થિક જરૂરિયાત સામે નાણાકીય સંસ્થાઓના જોડાણની તક, એક જ પ્લેટફોર્મ પર હજારો સાહસિકો સાથે વ્યવસાયિક જોડાણની તક, ધંધાકીય પ્રશ્નો અને નિવારણના ઉત્તમ પ્રયાસો. આ મહાકુંભના ઉદ્દેશ છે કે સમાજના નાના મધ્યમ અને મોટા ઉદ્યોગોનું આંતરિક તેમજ વૈશ્વિક જોડાણ અને પરસ્પર ઉપયોગી થવું, સમાજમાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવા, સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી અપાવવી. આની અંદર એક ઇકોનોમિક એમ્પાવરમેન્ટ સમાજને મળશે, વુમન એમ્પાવરમેન્ટની જરૂર છે તે મળશે, અને યુથ એમ્પાવરમેન્ટ માટે પણ આપણે પ્રયત્નો કરીશું. આપણો યુવાન સ્વમાની, સાહસિક, સ્વનિર્ભર, સક્ષમ, સમર્થ અને સમૃદ્ધ બનવો જોઈએ, જેથી આપણા સમાજમાં ક્યાંય પણ સરદાર પટેલ જેવા વ્યક્તિત્વની અછત ન વર્તાય. કારણ કે હવે તો એક જ વિચાર, પ્રત્યેક પાટીદાર બને સરદાર. જય સરદાર, જય સરદાર. હવે પ્રવેગ કોમ્યુનિકેશન લિમિટેડ, જે આખી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના ઇવેન્ટ પાર્ટનર છે, તો એમના એમડી શ્રી પારસભાઈ પટેલને વિનંતી કરીશ કે આ આખી ઇવેન્ટમાં આપ કેવી રીતના જોડાવ એની વાત મૂકશે. શ્રી પારસભાઈ, હા, સરદાર પ્રસાદની પણ ત્યાં વ્યવસ્થા કરેલી છે. 3 દિવસ આપ ડેલિગેટ તરીકે પાસ લો છો તો આપ જોડાઈ શકો છો, પણ સાથે સાથે 3 દિવસ એક્ઝિબિશનની મુલાકાત ફ્રીમાં છે, અને 12 સરદાર પ્રસાદની પણ વ્યવસ્થા છે, અને એના માટે યુવક મંડળ અને દર્શનભાઈ ફોગવાળા એમના તરફથી આપણને સ્પોન્સરશીપ મળેલી છે. તો 1 લાખ આવા સરદાર પ્રસાદની વ્યવસ્થા એમણે કરેલી છે, એમનો પણ આપણે અત્રે આભાર માનીએ છીએ. નમસ્કાર. શ્રી મથુરભાઈએ હમણાં કહ્યું કે અમદાવાદી ઉધાર થઈ ગયા. સાહેબ, પહેલાં સાબરમતીનું પાણી પીતા હતા અને હવે નર્મદાનું પીવા માંડ્યા છે. હલવું તો ચાલશે. એક કહેવત આપણે સૌએ સાંભળી છે કે પૃથ્વીનો છેડો ઘર. લગભગ 1 વર્ષ પહેલા આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રચાર પ્રસારની યાત્રા અમદાવાદના કર્ણાવતી ક્લબના એક હોલમાંથી શરૂ કરી છેક અમેરિકા સુધી પહોંચી અને ફરી અહીંયા ઘરે પાછા, એટલે આજે અમદાવાદમાં આવ્યા છીએ અને લગભગ છેલ્લા મુકામની આજુબાજુ આપણે અહીંયા છીએ. ત્યારે આ 1 વર્ષ દરમિયાનની યાત્રા અને અમારી જે તૈયારીઓ છે એનું એક રિપોર્ટ કાર્ડ આપ સૌની સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. લગભગ 500 દિવસની આ અમારી આખી તૈયારીઓ થઈ છે. ટીમ સરદારધામ અને ટીમ GPBS લગભગ 500 દિવસથી આ એક મિશન પાછળ કામ કરી રહ્યું છે. 40થી વધારે રોડ શો આપણે યોજ્યા, હમણાં શ્રી ગગજીભાઈએ કહ્યું એ પ્રમાણે. રોડ શોમાં એવરેજ 500 માણસોની એવરેજ હું મૂકીશ. લગભગ 10,000 જેટલી મિટિંગ્સ અમે ઇન્ડિવિડ્યુઅલ કરી છે, જેમાં એવરેજ 5 માણસો ભેગા થયા હોય એવી 10,000 મિટિંગ્સ આખી ટીમે થઈને અત્યાર સુધીમાં પૂર્ણ કરી છે. અને આ બધા રોડ શોઝ અને આ મિટિંગ્સમાં ઉપસ્થિત રહેતા જે વ્યક્તિઓ છે
એમનો જો સરવાળો કરીએ તો 70,000 જેટલો એ સરવાળો થવા જાય છે. અને આ આખી તૈયારીની જે અમારી યાત્રા હતી અમદાવાદથી અમેરિકા જઈને ભારતના અન્ય શહેરો અને ગુજરાતમાં, એ લગભગ 50,000 કિલોમીટરની આ યાત્રા આ ટીમે કરી છે. આપણી ઇવેન્ટ GPBS વાત કરું, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની, 500 જેટલા આપણા એક્ઝિબિશન સ્ટોલ્સ છે અલગ અલગ સેક્ટર્સ, હમણાં બેને ગણાવ્યા એ પ્રમાણે સેક્ટર વાઇઝ. એમાં અલગ અલગ 50 જેટલી ટ્રેડ કેટેગરીઝ, એટલે જુદા જુદા 50 પ્રકારના વ્યવસાય કરતા મિત્રો આ એક્ઝિબિશનમાં ભાગ લઈ રહ્યા છે, 50+ કહીશ, જેમાં 50,000થી વધારે પ્રોડક્ટ્સ ઓન ડિસ્પ્લે હશે એક્ઝિબિશનમાં. અને ત્રણ દિવસમાં 3,00,000 જેટલા વિઝિટરો આવવાનો અમને અંદાજ છે. આ 3 દિવસમાં 15,000 જેટલી B2B મિટિંગ્સ યોજાય એવી અમારી ધારણા છે અને આયોજન છે. 3,000 નવા ઉદ્યોગ સાહસિકોને આપણે તૈયાર કરી શકીએ એ દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. નાના મોટા નવા ઉદ્યોગ સાહસિકો 3,000 તૈયાર થાય આ ઇવેન્ટ દરમિયાન એવી આપણી તૈયારી છે. એ એજન્સી સ્વરૂપે હોય, ડીલર સ્વરૂપે હોય, ડિસ્ટ્રીબ્યુટર સ્વરૂપે હોય કે અન્ય કોઈ સ્વરૂપે હોય, 3,000 નવા ઉદ્યોગ સાહસિકો આપણે આ ઇવેન્ટમાંથી તૈયાર કરી શકીશું. અને લગભગ 1,000 જેટલી નવી જોબ્સ આપણે ક્રિએટ કરીએ છીએ. એમાં એક્ચ્યુઅલ હમણાં શ્રી મથુરભાઈએ કહ્યું એમ પાટીદારના કેટલા યુવાનો એમાં જોડાય છે એ વાત અલગ હોય, પરંતુ 1,000 જેટલી જોબ્સ છે કે જેમાં કોઈને કોઈ રીતે યુવાનોને એક તક મળશે. આપણા કન્વેન્શનમાં 6,000+ ડેલિગેટ્સ આપણે ત્યાં આગળ આ કન્વેન્શનમાં ભાગ લેશે. 30 જેટલા સ્પીકર્સ પોતાના વક્તવ્યો કે વિચારો રજૂ કરશે અને 20 વિશેષ એવોર્ડ્સ આપણે એ દિવસે જાહેર કરવાના છીએ, એટલે 20 જેટલા એવોર્ડીઝ ત્યાં હશે. પાટીદાર ઉદ્યોગ રત્ન નામનો આપણે એક એવોર્ડ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું પ્રથમ ચરણ આપણી આ GPBS યોજાશે. આ હતું કેટલુંક સ્ટેટિસ્ટિક્સ. આજે આખો ઇવેન્ટ આપણો થવા જઈ રહ્યો છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ મહાત્મા મંદિર ખાતે. લગભગ 7,00,000 સ્ક્વેર મીટર એરિયામાં આખો ઇવેન્ટ આપણો ફેલાયેલો રહેશે, 7,00,000 સ્ક્વેર મીટર એરિયામાં. અને આ ઇવેન્ટને સજાવવા માટે 5,000 જેટલા વર્કફોર્સની જરૂર પડશે, 5,000 જેટલા લોકો એમાં કામમાં જોડાશે ત્યારે આ ઇવેન્ટ આપણે સંપૂર્ણ રીતે સજાવી શકીશું. મિત્રો, મુખ્ય 5 ભાગમાં આ ઇવેન્ટ વહેંચાયેલી છે, જેમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ સેમિનાર્સ, B2B મિટિંગ્સ અને જોબ ફેર. જેમાં આપણે આ 5 પાસાઓમાં સમગ્ર ઇવેન્ટ આપણી યોજાશે. આ કન્વેન્શન હોલનો જે ફ્લોર પ્લાન છે, જેમાં 6,000 બેઠકો ધરાવતો મહાત્મા મંદિરનો આ હોલ છે, જે આ વાયબ્રન્ટ ગુજરાતનું આયોજન ગુજરાત સરકાર દ્વારા થાય છે, એ જ હોલમાં આપણું આયોજન કન્વેન્શનનું છે, જેમાં સૌથી ઉપર રેડ સ્ટેજ છે, પછી સિટિંગની અલગ અલગ કેટેગરીઝમાં બેઠક વ્યવસ્થા આપણે કરી છે, જેમાં ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર અને પ્રાઇમ એ પ્રમાણેની બેઠક વ્યવસ્થા આ ફ્લોર પ્લાનમાં આપ જોઈ શકો છો. કાર્યક્રમ હવે અંતિમ અપાઈ ગયો છે અને કાર્યક્રમ આ રીતે રહેશે. કંઈક કન્વેન્શનમાં 5 તારીખે આપણે શરૂઆતમાં ઉદ્ઘાટન સમારંભ, દીપ પ્રાગટ્ય માતૃશક્તિ દ્વારા, જે આપણે હંમેશા આપણી પરંપરા રહી છે, શરૂઆતમાં આપણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યો આપશે,
કેટલાક નામ આપ જોઈ શકો છો. લંચ બાદ ફરીથી બીજું સેશન છે, એનું નામ છે સફળતાનો મંત્ર. સફળતાનો સંદેશ આપશે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોટિવેશનલ સ્પીકર શ્રી શિવ ખેરા. હાઈટી બાદનું જે ત્રીજું સેશન છે એ આપણે પાટીદાર ઉદ્યોગ રત્ન એવોર્ડ આ ત્રીજા સેશનમાં આપણે યોજવા જઈ રહ્યા છીએ. બીજા દિવસે કેટલાક નવા વિષયો સાથે આપણો દિવસનું આયોજન છે. સેશન 4 છે ઉદ્યોગ જગતની આવતીકાલ. ભવિષ્યમાં કેવા ઉદ્યોગો વધારે સારી રીતે ચાલશે કે કેવા ઉદ્યોગોમાં વધારે પ્રગતિ થઈ શકે એની વાતો આપણે સાંભળીશું. એમાં બિઝનેસમાં આધુનિક અભિગમ, આપણે મોડર્નાઇઝેશન કરીએ એના શું ફાયદા થશે અને શું ગેરફાયદા છે, આ તમામ પાસાઓ આપણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ આવરી લેશે. ફેમિલી બિઝનેસ, ઘણા મિત્રો ફેમિલી બિઝનેસને બીજી પેઢી ત્રીજી પેઢી સુધી ચલાવી રહ્યા છે, એમના માટે પણ ખૂબ ઉપયોગી વાતો અહીંયા આપણને જાણવા મળશે. લંચ બાદ ઇમેજ બિલ્ડિંગનું એક સેશન છે જેમાં પ્રોફેશનલ સ્પીકર્સ, આપણા એ દિવસે બે સ્પીકર્સ છે. અમેરિકાથી ડૉક્ટર ચિત્રંજન પટેલ બોલશે, વિની કોસ્મેટિકના આપણા શ્રી દર્શનભાઈ વાત કરશે. સિમરજીત સિંઘ છે મોટિવેશનલ સ્પીકર, અને ઉજ્જવલ પટણી એ પણ ખૂબ સારા મોટિવેશનલ સ્પીકર છે, એ પોતાના વિચારો આપને આપશે. બીજા દિવસે આપણે બે વિશેષ કાર્યક્રમો રાખ્યા છે જેમાં મુખ્ય જે આપણો કાર્યક્રમ છે એની સાથે સાથે હોલ નંબર 4માં એક એગ્રીકલ્ચરને લગતો આપણે એગ્રીકલ્ચર અને ડેરી ડેવલપમેન્ટ વિશે એક કાર્યક્રમ આપણે રાખ્યો છે. એક અલગથી સેમિનાર છે, લગભગ 1000 બેઠકો ધરાવતું એક ઓડિટોરિયમ છે, સેમિનાર હોલ નંબર 4, ત્યાં આ કાર્યક્રમ થશે. અને એ દિવસની છેલ્લી આપણી જે આઈટમ છે એ છે એક શામ એનઆરઆઈ પાટીદાર કે નામ. ડિનર પછી આ એક રંગારંગ કાર્યક્રમ આપણે રાખ્યો છે જેમાં એનઆરઆઈ પાટીદાર મિત્રો ઉપસ્થિત રહેશે અને સાંજે 7-9 આ કાર્યક્રમ ત્યાં થશે. ત્રીજા દિવસે રવિવારે આપણો અંતિમ દિવસ છે જેમાં આપણે ફ્રી સેશન રાખ્યું છે. આ ત્રીજા દિવસના કોઈ ચાર્જિસ આપણે નથી લેતા. શ્રી ચેતન ભગત, ખૂબ મોટું નામ છે, શ્રી ચેતન ભગત એ દિવસે પોતાનું વક્તવ્ય આપશે. આ સિવાય ઉદ્યોગ સાહસિકો માટે સરકારી સહાય યોજનાઓ, સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન એક ઓફિસર અને ખૂબ સારા વક્તા છે, એ સરકારની સહાય આપણને ક્યાં ક્યાં કેવી રીતે મળી શકે, ગુજરાત સરકાર કે ભારત સરકારની, એ સબસિડી રૂપે કે ઓછા વ્યાજની લોન હોય, આ તમામ વિગતો આપણને તેઓ પૂરી પાડશે. બપોરે આપણે એનો સમાપન સમારંભ રાખ્યો છે રવિવારે, અને ત્યારબાદ આ કન્વેન્શન અહીંયા પૂર્ણ થશે. સ્પોન્સરશિપની વાત કહું તો હવે મોટાભાગના આપણા સ્પોન્સરશિપના પેકેજીસ હવે પૂર્ણ થઈ ગયા છે. આજે એક નામ મને દેખાય છે, ઘણા ચહેરાઓને આશ્ચર્ય થયું, નવું છે, શ્રી બાદશાહભાઈએ ઘણા સમય પહેલાં આપણને રૂપિયા 1 કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ આપી છે. આપણે સૌ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આપણા જ સમાજની એક એવી બીજી કંપની ઝાયડસ કેડિલા, શ્રી પંકજભાઈ પટેલ આપણા ગોલ્ડ સ્પોન્સર થયા છે, ગઈકાલે જ ફાઇનલ થયું છે. 50 લાખ રૂપિયાની સ્પોન્સરશિપ પંકજભાઈ પટેલ કેડિલા ગ્રુપ તરફથી આપણને મળી છે. સિલ્વર સ્પોન્સરશિપમાં પણ આપણા સમાજની ઘણી અગ્રગણ્ય કંપનીઓ છે જેમાં મોડલ કેમિકલ્સ, નવ ગુજરાત સમય, એનકે પ્રોટીન્સ, આ એક નવું નામ છે, આજે જ ફાઇનલ થયું છે. એનકે પ્રોટીન્સ પણ આપણને 25 લાખ રૂપિયાના સ્પોન્સર થયા છે. તિરુપતિ ઓઇલ, ઓર્બિસ એલિવેટર્સ અને યુ આર એનર્જી, આ 5 કંપનીઓ આપણને સિલ્વર સ્પોન્સરશિપ રાખે
રૂપિયા 25-25 લાખ રૂપિયાનું કન્ટ્રીબ્યુશન આપ્યું છે. પ્રાઇમ સ્પોન્સર્સમાં શરૂઆતમાં 10 કંપનીઓને આપણે લેવાની હતી, પરંતુ ખૂબ સારો પ્રતિભાવ મળ્યો અને આજે એ સંખ્યા 25 પહોંચી છે. અને આટલા બધા નામ મારા માટે પણ થોડું અઘરું, આપ સૌ જોઈ શકો છો સમાજની ખૂબ અગ્રગણ્ય અને શિરમોર કંપનીઓ આમાં દેખાય છે. અમદાવાદથી છે, વડોદરાથી છે, નાના શહેરોમાંથી છે, રાજકોટ સુરતથી છે, રાજકોટથી પણ ઘણી કંપનીઓ છે. હા, રાજકોટમાં એક જ વાર અમે રોડ શો કર્યો ને પંપ સેક્ટરમાંથી 4 કે 5 કંપનીઓ એક સાથે જોડાઈ હતી. શરૂઆતમાં કર્ણાવતી ક્લબમાં જ્યારે પહેલો રોડ શો થયો ત્યારે 11 કંપનીઓ એક સાથે જોડાઈ હતી. અને નાના સેન્ટર વિસનગર જેવા સેન્ટરમાંથી પણ આપણે સમર્થ ડાયમંડ છે આપણી સાથે, તો બરોડામાંથી ઘણી કંપનીઓ જોડાઈ છે, સુરતથી જોડાયા છે અને અમદાવાદની ઘણી નામી કંપનીઓ આમાં આપ જોઈ શકો છો. તમામ કંપનીના લોગોઝ અહીંયા ડિસ્પ્લે થયા છે. જે મુલાકાતીઓ એક્ઝિબિશન જોવા આવશે એના માટે કોઈ ચાર્જિસ આપણે રાખ્યા નથી. અને આ પાછળથી એક આયોજન એવું સરસ મજાનું થયું કે જે મિત્રો એક્ઝિબિશન જોવા આવે એમને પણ ભોજન પ્રસાદ રૂપે સરદાર પ્રસાદ નામ આપ્યું છે આપણે, એમને કંઈક વ્યવસ્થા થાય એના માટે આપણે લગભગ 1 લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. અને આ તમામ મુલાકાતીઓને એમને ફૂડ પેકેટ્સ આપીશું, જેમાં આપણા સમાજના વિની કોસ્મેટિક્સના શ્રી દર્શનભાઈ પટેલના સૌજન્યથી 50% કન્ટ્રીબ્યુશન એમનું છે, બાકીના 25% કન્ટ્રીબ્યુશન આપણા કેળવણી ધામના યુવાનોએ તૈયારી બતાવી છે. એમણે તો 50% બાકીનું કહ્યું હતું, પણ ત્રીજા એક ભાઈએ ફરીથી ભાગ પડાવ્યો એટલે 25-25% બે થયા છે. અને એક ત્રીજું સંગઠન છે સરદાર યુવા સંઘ બોપલ, એ પણ પોતે 25% કન્ટ્રીબ્યુશન આપવાના છે. આમ સરદાર પ્રસાદનું પણ સુંદર મજાનું આયોજન આપણે કર્યું છે. મિત્રો, મોટાભાગના અહીં બેઠેલા મહાનુભાવો આ ઇવેન્ટ સાથે જોડાયા છે, ઘણા એક્ઝિબિટર્સ છે, ઘણા સ્પોન્સર્સ છે હું ઓળખું છું, કેટલાક નવા ચહેરાઓ પણ છે. આપ કેવી રીતે જોડાશો? તો કન્વેન્શનમાં ભાગ લો. હવે કન્વેન્શનમાં હું આજનું સ્ટેટસ કહું તો 4 પ્રકારના આપણે પાસીસ રાખ્યા છે. 2000 રૂપિયાના પાસીસ છે, 5000ના છે, 10000 રૂપિયાના છે અને 25000 રૂપિયાના પાસીસ છે. અહીંયા આપને જણાવી દઉં કે આ રકમમાં 2 દિવસનું TGBનું જમવાનું, લંચ, ડિનર અને હાઈટી ઇન્ક્લુડ છે, સાથે સાથે કીટ છે, મેમેન્ટો છે. આ બધાની આપણી પડતર કિંમત લગભગ 6500 રૂપિયા પર પર્સન જેવી આવે છે. એની સામે આપણે 2000 રૂપિયામાં બધાને લાભ મળે એટલે 2000, 5000, 10000 અને 25000 રૂપિયા એ રીતે આપણે આની કિંમત રાખી છે. 2000 અને 25000ના તમામ પાસીસ વેચાઈ ગયા છે. આ લગભગ 10 દિવસ પહેલાં આપણે બધા જ પાસીસ આપણા પૂરા થઈ ગયા છે એટલે હવે 25000 રૂપિયાનો એક પણ પાસ અવેલેબલ નથી, 2000 રૂપિયાનો પણ એક પણ પાસ અવેલેબલ નથી. મિત્રો, 5000ના મેં આજે જોયું તો હવે છેલ્લા લગભગ 100 પાસ બાકી છે, માત્ર 100 પાસ, એ પણ 2-3 દિવસમાં મને એમ છે કે પતી જશે. અને 10000ના 450 પાસ બાકી છે, લગભગ 5000+ ટોટલ જે સિટિંગ કેપેસિટી છે એમાં ઓલટુગેધર હવે 601 પાસ બચ્યા છે. અને જે મિત્રોએ આપ સૌના ગ્રુપમાં અન્ય મિત્રોને પણ આવવું હોય, ઘણીવાર અમારા પર કોલ આવે છે કે અમારે 2000ના જ જોઈએ છે કારણ કે અમને વધારે મોટી રકમ અમને નથી અનુકૂળતા, પણ હવે એ મોડું થઈ ગયું છે. અને એવું જ આ 2-3 દિવસ પછી 5000 માટે પણ થવાનું છે, કારણ કે એ પણ જો સોલ્ડ આઉટ થઈ જશે તો આપણી પાસે એક જ ઓપ્શન રહેશે 10000 રૂપિયાવાળો પાસનો. એટલે જે મિત્રોએ પોતાના કર્મચારીગણમાં કે મિત્રોને કે અન્ય કોઈને ત્યાં બોલાવવા હોય તો આ હવે થોડાક જ પાસીસ બાકી છે. આજે અહીંયા આ કાર્યક્રમ પૂરો થાય તો બહાર અમારું કાઉન્ટર છે, ત્યાંથી આપને પાસીસ મળી શકશે. આપ ત્યાં પાસ બુક કરાવી શકો છો. ત્યાં અહીં બુક ન કરાવો અને ખાલી આપનો કોન્ટેક નંબર આપશો તો બાકીની અમે ફોલોઅપ કરીને બાકીની એની જે પ્રોસીજર છે એ અમારી ટીમ પૂરી કરી દેશે. ઓનલાઈન પણ પાસ આપ મેળવી શકો છો, gpbs2018.com, તો ઈ પેમેન્ટ દ્વારા ઓનલાઈન પાસીસ મળી શકે છે. કન્વેન્શનમાં શું શું ફાયદા થશે એની મેં એક વિગતો આપી છે. એક્ઝિબિશનમાં વિઝિટરમાં પ્રવેશ ફી છે, મેં હમણાં જે કહ્યું ફ્રી છે.
મિત્રો, આપણે પહેલાં બે દિવસ બિઝનેસ અવર્સ રાખ્યા છે એક્ઝિબિશનમાં પ્રવેશ માટેના, જેમાં સવારે 10 થી 2 સુધી એટલે કે લંચ પહેલાંનો જે સમય છે એ બિઝનેસ અવર્સ છે, જેમાં જે કોઈ મુલાકાતીઓ એક્ઝિબિશનમાં આવશે એ પોતાનું બિઝનેસ કાર્ડ બતાવીને પ્રવેશ મેળવી શકશે. આપણે એના કોઈ ચાર્જિસ નથી રાખ્યા, પરંતુ બિઝનેસ કાર્ડ બતાવીને પ્રવેશ મેળવી શકશે. આપણે એનું એગ્રેસિવ પ્રમોશન કરવાના છીએ. આપણો આશય એવો છે કે જે એક્ઝિબિટર્સે પાર્ટિસિપેશન ત્યાં કર્યું છે, જે એક્ઝિબિટર્સ જોડાયા છે, એમને ફર્સ્ટ હાફમાં ક્વોલિટી વિઝિટર્સ મળે અને એમની સાથે વિચારોની આપ લે કરી શકે કે પોતાની પ્રોડક્ટ વિશે ચર્ચા કરી શકે. સેકન્ડ હાફમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના છે, એટલે એક્ઝિબિટર મિત્રો શાંતિથી વિગતવાર વાત ના કરી શકે, એટલા માટે આપણે ફર્સ્ટ હાફમાં બિઝનેસ અવર્સ રાખ્યા છે. અને ત્રીજા દિવસે ઓપન ફોર ઓલ, આખો દિવસ તમામ મુલાકાતીઓ એક્ઝિબિશનનું મુલાકાત લઈ શકશે. આ જોબ ફેર માટે આપણી આજની આ મિટિંગનો એક મહત્વનો એજન્ડા જોબ ફેર પણ છે. જોબ ફેરમાં આપણે એવું આયોજન કર્યું છે કે આપણા સમાજની જે 100 કંપનીઓ છે એ લોકો પોતે પોતાની જે જરૂરિયાત હોય એચઆરની, માનવબળની કે કર્મચારીઓની જે રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ આપ સૌ અમને આપો અત્યારે, અને એ રિક્વાયરમેન્ટને લઈને ઇવેન્ટના દિવસે અમે એક અલગ સેટ બનાવીશું, ત્યાં વ્યવસ્થા કરીશું. એક ખૂબ મોટી સાઇઝનું એક બેકડ્રોપ એટલે કે વિશાળ બેનર બનાવીશું, ત્યાં આપની કંપનીના લોગોઝ ત્યાં આગળ ડિસ્પ્લે કરીશું અને આપની કંપનીને જે રિક્વાયરમેન્ટ્સ છે એ રિક્વાયરમેન્ટ્સ પણ ત્યાં લખી હશે. અને અમારી લગભગ 20 વોલ્યન્ટર્સની એક ટીમ ત્યાં બેઠી હશે, અને જે યુવાનો છે જેમને નોકરીની જરૂર છે એમના રિઝ્યુમે કે સીવીઝ એ દિવસે અમે એકઠા કરી લઈશું કે જેથી આ વ્યવસ્થા જળવાય. ત્યાં આગળ સ્થળ ઉપર ઇન્ટરવ્યૂ કરવા આટલી મોટી સંખ્યામાં આગ્રહ છે અને ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા થાય એવું લાગે છે, એટલે આ તમામ યુવાનો પાસેથી આપણે સીવીઝ લઈ લઈશું અને આ સીવીઝ છે એનું સ્ક્રુટિની કરીને જે તે કંપનીને અનુકૂળ હોય એવા સીવીઝ અમે આપને મોકલી આપીશું, અને ત્યારબાદ આપ જે તે યુવાનોને મળીને આપ એમનો ઇન્ટરવ્યૂ લઈને ત્યારબાદ એમને જોબ માટે જોબ લેટર ઓફર કરી શકો એવી આ વ્યવસ્થા કરી છે. હવે મારે આજે ખાસ છે ને આપ સૌની પાસેથી આપની રિક્વાયરમેન્ટ જોઈએ છે. આ બાબતે અગાઉ 1-2 વાર ચર્ચા થઈ, આપીએ ફોર્મેટ શું છે આવી બધી વાતો ચાલી હતી. આજે સમાજના ખૂબ મોટા ઉદ્યોગપતિઓ અહીંયા બેઠા છે. મિત્રો, અમે ફોર્મ લઈને આવ્યા છીએ. આજે અમારી પાસે એક ફોર્મ છે A4 સાઇઝનું, એમાં આપની કંપનીનું નામ અને શું શું રિક્વાયરમેન્ટ છે, એ કઈ કઈ પોસ્ટ માટે વેકન્સીઝ છે એ પોસ્ટ અને એના માટેની ક્વોલિફિકેશન, આવું બેઝિક ડિટેલ જો અમને આપો તો આ ડેટા કમ્પાઇલ કરીને અમે સરસ મજાનો જોબ ફેર એ દિવસે આયોજિત કરીશું. બાકી જે ત્યાં આગળ વ્યવસ્થા કરવાની છે એ બધી જવાબદારી અમે લઈ લઈશું, પણ અમારે ખાસ આ પોસ્ટ કઈ કઈ વેકન્સીઝ છે કઈ કઈ પોસ્ટમાં એની જરૂરિયાત આપના તરફથી છે. મિત્રો, અમારા મિત્રો અહીંયા છે, આ બાજુ પણ ઊભા છે, જો કોઈને ફોર્મની જરૂર હોય તો અત્યારે ફોર્મ આપીશું. બહાર અહીંયા ફોર્મ આપજો, અને બહાર નીકળતા પણ આ ફોર્મ, રવિ આપ થોડાક ફોર્મ લઈને પાછળ શરૂ કરજો. અમે પ્રવેગ કમ્યુનિકેશનમાં હું 5 નવી જોબ આપવાનો છું, અને અમારા પાર્ટનર શ્રી વીવી પટેલ છે એમણે 20 જોબ આપવા માટેનું કમિટમેન્ટ આપ્યું છે. 20 વીવી પટેલ ક્યાં છે એવું સાહેબ પૂછે છે. મિત્રો, 100% અનુકૂળતા આવે તો જ આપે જોબ આપવાની રહેશે, પણ અત્યારે જે વેકન્સી છે તો જરૂર આપો જ, કે જેથી લોકો યુવાનોનો ઉત્સાહ વધે, અમારો પણ ઉત્સાહ વધે. અમારે કમસે કમ 1000 વેકન્સીઝ ભેગી કરવી છે ઇવેન્ટ શરૂ થાય પહેલાં, અને પછી મારે યુવાનોને આહવાન કરવું છે કે ભાઈ આ 1000 વેકન્સીઝ છે, આવો જોડાવો, તમારા માટે જોબ રાહ જોઈ રહી છે. આના માટે આપ સૌનો સહયોગ જરૂરી છે. ઝડપથી આ ફોર્મ આપી દેવા વિનંતી છે. એ ફોર્મમાં ઈમેલ આઈડી છે, એના પર મોકલાવો, વોટ્સએપ કરી શકો. એક કોન્ટેક્ટ નંબર પણ અમારા એચઆર ડિપાર્ટમેન્ટનો આપ્યો છે, એમની સાથે વાત કરીને આપ વધારે વિગતો જોઈએ તો પણ મેળવી શકશો. હા, 2 દિવસમાં આ ફોર્મ અમને મળી જાય તો ઘણું સારું છે. જી સાહેબ, યસ પ્લીઝ. અમે માર્કેટિંગમાં અને એકાઉન્ટિંગ, માર્કેટિંગ અને એડમિનમાં લગભગ 25 માણસને અમે ટાર્ગેટ કર્યો છે એપોઇન્ટમેન્ટ આપવાનું.
એન્જિનિયરિંગ સાઈડમાં, પ્રોડક્શન સાઈડમાં, ડિપ્લોમા અને ડિગ્રીમાં ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એન્ડ સિવિલની અંદર અંદાજે 50 લોકોને અમે જોબ આપી શકીએ એમ છીએ. ખૂબ ખૂબ અભિનંદન જયસુખભાઈ. હા, 1000 તો મને લાગે છે હમણાં થઈ જશે. નીતિનભાઈ છે, ગાયસાબ બેસર. હું 15 જણને હું જોબ આપીશ. અમારી ચાર્ટર્ડ એકાઉન્ટની ફર્મ બીકે પટેલ એન્ડ કંપની અને વન સ્ટોપ સોલ્યુશન પટેલ એન્ડ શાહ નામની એક અમારી કન્સલ્ટિંગ ફર્મ છે. એમાં અત્યારે એકાઉન્ટિંગ, ટેક્સેશન અને સર્વિસ રિલેટેડ ઇન્ક્લુડિંગ માર્કેટિંગની અંદર લગભગ 15 જણની રિક્વાયરમેન્ટ છે. વી ઓફર દેટ 15 હાજી. આ કિશોર વિરમગામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ધરાવું છું અને 101 જણાને હું એમ્પ્લોયમેન્ટ આપી શકું એમ છું. એમાં એન્જિનિયર છે, પછી અનસ્કિલ સુપરવાઇઝર હોય, જે ગામડામાં એને નોકરી ન મળતી હોય, એને અમે 15,000 રૂપિયા પગાર આપી અને રહેવા જમવાની બધી સગવડ આપીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન. તમે પાછળ જો, રમેશભાઈએ મને બહુ સરસ વાત કરી હતી હમણાં કે નાના નાના છોકરાઓ જે એન્જિનિયર થાય એને પ્રોત્સાહન રૂપે ધંધામાં લાવવા માટે પૂરતું પ્રોત્સાહન આપશે. એમના એમપીમાં, રાજસ્થાનમાં પણ કામ ચાલે છે, એ બહુ મોટા કામ રાખે છે. પણ જે સબ કોન્ટ્રાક્ટિંગ કહેવાય ને, એના માટે મેં વાત કરી મથુરભાઈ, તો એમને તરત જ એમને અભિપ્રાય આપ્યો કે અમે આમાં ચોક્કસ કામ કરીશું. ઓ, કિશોરભાઈ વિરમગામાં. ઓ સોરી સોરી, મારે સો એટલે એક લિમિટેશન એ છે કે આપણે જે જોબ દેવાની છે એ અમદાવાદમાં નથી, સાઇટ ઉપર જવાનું છે, એટલે આપણા દીકરાઓને સાઇટ ઉપર રહેવું પડે. હા, પણ ખૂબ અત્યારે જે નટુભાઈ વાત કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ અત્યારે ડિમાન્ડ છે, અને જે આપણે નાના એન્ટરપ્રિયર તો મોટા ઊભા કરી શકીએ છીએ, પણ મોટાઓને પણ જોડાવવું હોય તો ઘણી બધી તકો છે. એ અમારા જે અત્યારે દીપકભાઈ, અજયભાઈ એની સાથે અમે વાર્તાલાપ કરીએ છીએ. શિલ્પ ગ્રેવિયસ લિમિટેડ, અંબર પટેલ. અમારી કંપનીમાં 10 ગ્રાફિક આર્ટિસ્ટો અને ઓછામાં ઓછા 20-25 લેથ મશીનના ઓપરેટરોની જરૂર છે અને 5-7 માર્કેટિંગના છોકરાઓ બી જોઈએ છે. ના ના, 40 જણને આપી દઈશ. શિલ્પ ગ્રેવિયર્સ માઇકમાંથી જ લખાવીએ તો વ્યવસ્થા સારી રીતે જળવાશે. નેક્સ્ટ બોલું, નેક્સ્ટ આપું માઇક. હાજી, આપણે અંકલેશ્વરથી છગનભાઈ પટેલ. આપણે લોર્ડ્સ ડેરિંગના નામે એક નવો યુનિટ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે યુનિટ આપણે માંગરોળ ડિસ્ટ્રિક્ટ સુરતની અંદર પડે છે. એમાં અત્યારે નવી કંપની સ્ટાર્ટ થઈ રહી છે, અંડર કન્સ્ટ્રક્શન છે. લગભગ 6-7 મહિનામાં પ્રોડક્શનમાં આવશે. એમાં 450 આપણે અમારી પાસે રિક્વાયરમેન્ટ આપણે સર્વિસ માટેના પીપલની રહેશે. અને એમાં આમાં સ્કિલ અને અનસ્કિલ પીપલોમાં આપણા ભાઈઓ જેટલા પણ મળતા હશે એ ભાઈઓ માટે જરૂર અમે સોફ્ટ કોર્નર રાખી અને આગળ વધશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. એક
એક પછી એક જ હું લઉં છું. ના રહી નહીં જાય, રહી નહીં જાય. એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડમાં અમે MBA માર્કેટિંગ પર્સન અને મિકેનિકલ એન્જિનિયર અને ડિઝાઇનર ગ્રાફિક લેવલ ઉપર અમે ટોટલ 50 માણસોની રિક્રુટમેન્ટ કરી શકીશું. એશિયન ગ્રેનાઇટ એમની ટાર્ગેટ છે કે આવતા 5 વર્ષમાં ઇન્ડિયામાં ટોપ 5માં જવું, એટલે એનો બહુ. એન્જિનિયરિંગમાં 10 માણસને હું જવાબ આપીશ. છોટુભાઈ પટેલ, નેશનલ ફાર્મા મશીનરી. માન્ય શ્રી જયસુખભાઈ કઈ કહેવા માંગે? જયસુખભાઈ એક મોટું લણવામાં કે ના, મને નથી આવડતું કે એવું કહેતા. હું હાદો માણા, મને જેમ ખબર પડે કે આ સમૃદ્ધિ થવી જોઈએ સમાજ. આજે અમારે અજંતા ગ્રુપ ઓફ કંપની મોરબીમાં ટોટલ મોર ધેન 5000ની આસપાસ બહેનો અમારી ફેક્ટરીમાં વર્ક કરે છે, અને આજે બી 500 બહેનોની રિક્વાયરમેન્ટ છે, જે અમે લોકોએ હોસ્ટેલમાં રહેવાની, જમવાની અને બધી ફૂલ ફેસિલિટી સાથે એ લોકોને રાખીએ છીએ. જે રીતે કોલેજની હોસ્ટેલોમાં જે રીતની ફેસિલિટી હોય છે, એ બધી ફેસિલિટી અમે ત્યાં પ્રોવાઈડ કરીએ છીએ. અને એઝ ઓન ટુડે લગભગ 2800 થી 3000 બહેનો અમારી હોસ્ટેલ ફેસિલિટીનો ઉપયોગ કરે છે, અને આજે બી 500 બહેનોની રિક્વાયરમેન્ટ છે. કોઈ પણ ગુજરાતભરમાંથી કોઈ પણ એરિયામાંથી આજે અમારી ફેક્ટરીની અંદર જૂનાગઢ હોય, વિરમગામ હોય, સાણંદ હોય, અને આખા સૌરાષ્ટ્રમાંથી બહેનો ત્યાં આવે છે, અને કચ્છ ડિસ્ટ્રિક્ટમાંથી 500 દીકરી માટે કોઈ ક્વોલિફિકેશન નહીં, 4 થી 6 ધોરણ પાસ હોય એવી દીકરીઓને અમે રાખીએ છીએ. ઓનલી 17 વર્ષ ઉપરની એજના, અને અમારા ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝ માટે પર્ટિક્યુલરલી ગવર્મેન્ટ તરફથી બી એ એજની લિમિટ છે એ 2 વર્ષ ઘટાડી આપવામાં આવી છે. આ ભણેલા ન હોય ને, ઓછું ભણેલા હોય એના માટેની વાત છે, નક્કર તાલીમ આપીને ઉપયોગી થવાની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન જયસુખભાઈ. ઓધોજી બાપાનું સપનું સાકાર કરવા માટે છોટો ભૈયા મારી સાથ છે, ધન્યવાદ. SCC ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જયંતિભાઈ. હું અનસ્કિલ સુપરવાઇઝર 10, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બી સિવિલ 2, અને ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ 3, એમ 15ને હું જોબ આપી શકીશ. નામ હાજી એપોલો ઇન્ફ્રાટેક કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ. અમે લોકો 100 અનસ્કિલને 3 મહિનાની ટ્રેનિંગ આપી અને એમને પ્લેસમેન્ટ કરી આપ્યું, જેનું ક્વોલિફિકેશન 10 થી 12ની નીચે હોય, ડ્રાઈવર હોય કે જે મિકેનિકલ સાઈડનું થોડુંક જાણકાર હોય, અને એને અમે 3 મહિનાની ટ્રેનિંગ આપીશું અને જોબ પ્લેસમેન્ટ કરીશું 100 માણસો. એપોલો ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડ, અજીતભાઈ પટેલ. હું કંદરભાઈ અમીન. મારી નવી ફેક્ટરી ભાવનગરમાં થઈ છે, કેમિકલની અર્ચિત ઓર્ગોનોસિસ લિમિટેડ, અને એની અંદર અમારે અત્યારે લગભગ 100 માણસો તો કામ કરે છે, પણ બીજા લગભગ 30 માણસો જે HR છે, એકાઉન્ટિંગ, એન્જિનિયરિંગ અને ભાવનગર એરિયામાં જે પ્રોપર, તો આજુબાજુના ગામના તો 30 માણસોની અમારે હજુ બીજા પ્રોજેક્ટ માટેની રિક્વાયરમેન્ટ છે મિનિમમ, તો એના માટે મોસ્ટ વેલકમ. 100% પાટીદારના દીકરા, અત્યારે ઘણા પાટીદાર છે અને ઘણા રાખવાના બી છે. ભાવનગરમાં આજુબાજુ ગામના વિસ્તારોની જરી વસ્તી વધારે છે, એટલે એમનું જરા પ્રભાવ વધારે હોય છે, એટલે અમારે એમને થોડા રાખવા પડે છે. અર્ચિત ઓર્ગોનોસિસ લિમિટેડ, કંદર પમીન. હાજી, આપણે 51 લોકોને અત્યારે ઓલરેડી 450 પાટીદાર છોકરાઓ અને દીકરીઓ ઓલરેડી જોબ કરે છે. 1250 લોકોમાંથી 450 આપણા પાટીદારો છે, અને ફાલ્કન ગ્રુપ અમારું પંપ, પાઇપ, કેબલ, યાન, અને 51 લોકો મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને એકાઉન્ટ અને માર્કેટિંગ. એના માટે 51નું પ્રોમિસ આપું છું કે ગ્લોબલ પાટીદારમાં તે દિવસે જ એને એપોઇન્ટમેન્ટ લેટર આપશું. શ્રી
શ્રી વેદ ગુરુ ગાંધીનગર, શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ છે, સ્ટાન્ડર્ડ કેજીથી માંડીને 11-12 સાયન્સ સુધી ગુજરાતી અંગ્રેજી માધ્યમ બંનેમાં, એમાં લગભગ એમએસસી બીએડ એમએ બીએડ એવા કોઈ પણ આપણા પાટીદાર સમાજના કોઈ પણ દીકરા દીકરી હશે તો ક્યાંક ને ક્યાંક એને કોઈ પણ જગ્યાએ સગવડ કરવાની જવાબદારી મારી. અને એક બીજું કામેશ્વર ગ્રુપ, કામેશ્વર વિદ્યા મંદિર સ્કૂલ ચલાવે છે, એના દાદા પણ અહીંયા પહેલા દાદા ઉપસ્થિત છે, એ સ્કૂલ પણ હું રન કરું છું. અને ત્યાં પણ ધોરણ કેજીથી માંડીને 11-12 સાયન્સ સુધીની સ્કૂલ છે, ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમ, એમાં એમએસસી બીએડ એમએ બીએડ બીએ બીએડ આવા લગભગ 15-20 ટીચર્સની અમારે જરૂર છે. એમાં કોઈ પણ મિત્રો હશે તો આપણે જવાબ આપીશું. 15-20 ને પાકું આપશું, આપીશું, પાકું આપીશું, પાકું આપશું એમ જ કહી દેવા. ધન્યવાદ. આ સોખાગીની રસોઈ રાહ જોવે છે, પરંતુ 1000 નો આંકડો પૂરો થાય પછી બહાર નીકળવાનું છે. અરે 1000 થી વધુ? અરે વાહ, આલો બે ટેબલ બેક ચલાવો, ચલાવો આગળ ચલાવો, વન બાય વન. મારું નામ કેડી પટેલ. સાંભળો, હવે કેડી પટેલ બોલે. સચિન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરીને છત્રાલમાં કંપની ચલાવું છું, ગ્લાસ લાઇન રિએક્ટર અને ફિલ્ટર પ્રેસ બનાવું છું. છેલ્લા 5 વર્ષમાં 100 થી 550 એમ્પ્લોયમેન્ટ કરી છે. આ વર્ષે એન્જિનિયરિંગમાં 100 એડ કરવાના છે. 100 હું એથી પટેલોમાંથી લેવાનો વિચાર કરું છું, મળી જાય. થેન્ક યુ. કેડી પટેલ, કેટલા કેટલા લોકોને સમાવશો નક્કી? 100 100 100 100. થેન્ક યુ. લોકો અત્યારે 550માં 300 પટેલ છે. વાહ. પૂર્વાંગ પટેલ, સ્વસ્તિક સેરાકોન લિમિટેડ અને સેંગ્રે સ્ટાઇલ્સ લિમિટેડ. એકચ્યુઅલી અમારે 15-20 જણા ફ્રેશ એમબીએ ગ્રેજ્યુએટ્સ, ફ્રેશ 15-20, અને 5-7 ગ્રાફિક ડિઝાઇનર્સ હાલની તારીખમાં રિક્વાયરમેન્ટ છે જ, એચઆર ડિપાર્ટમેન્ટ ઇન્ક્લુડેડ ફોર એમબી. વાહ, મારા સરદાર સાહેબના વારસદાર તેજીલા તોખાર જેવા હોંશેલા. ધન્યવાદ. આગળ વધો. પૂર્વાંગ પટેલ, સ્વસ્તિક સેરાકોન લિમિટેડ અને સેંગ્રે સ્ટાઇલ્સ લિમિટેડ. જય સરદાર. ગ્રોમોર કેમ્પસ હિંમતનગર, આ કેમ્પસની અંદર આપણી 18 જેટલી કોલેજીસ ચાલે છે, તો ત્યાં તો અત્યારે આપણે જરૂરિયાતના થયા પોતપોતાના થયા, પણ હજી તમે જાણતા હોય એનું બધાનું લિસ્ટ કરજો, એટલે આપણે અહીંયા કહી શકશું કે ભાઈ આપણા પાટીદાર સમાજે બધાએ મળીને 10,000 લોકોને રાખવા માટેનું કીધું છે, એનું લિસ્ટ તૈયાર કરીને. કેમ કે તમે બધાને જાણો છો, બરાબર છે. બીજું કે આપણે ત્યાં કોઈ આ બીજી જ્ઞાતિનો આપણા ભાગમાં કામ કરતો હોય તો એની પાસે કહેવાનું ભાઈ આ છોકરા રાખવાના છે, શું છે તે કે એને આને કરવાનું છે. પણ બીજી ઇન્ડસ્ટ્રી બીજા સમાજની કોઈ છે, પણ એને માણસોની જરૂર હોય તો ભાઈ અમે તને આ પ્રકારના માણસો આપશું એમ કરીને આપણે કરવાનું છે. એટલે 10,000 આંકડો આપણે કરવાનો છે ને એ આ મિટિંગમાં નક્કી કરીએ, બરાબર છે. હવે તમે હીરા ઘસવાત કોઈ મોકલતા નથી, બાકી અમારે છે ભાઈ સુરતમાં બધાને બહુ જાય. હા, હીરા હીરામાં કોઈને આવવું નથી, બાકી અમારે ત્યાં 25,000 થી 1,00,000 રૂપિયા સુધીનું કામ કરે છે બધા. પણ હવે બધાને કાંઈ નહીં, કંઈ કોઈ આ એન્જિનિયર જો ને ઓલો જો ને તમે બધા કરો એમાં જ જવું છે. અમારે તો બીજા રાજ્યના જ બધા કારીગર થઈ ગયા છે, એટલે ત્યાં ઘણી જગ્યા છે. કેમ થી હવે આપણે છતાં એમ જેને હીરામાં આવવું હોય તમે ના કોઈ કહેજો, એમ રાખશું. એટલે ભાઈ હીરામાં જગ્યા છે એવી ન કર, બોગસ વાત ન થાય. ના ના, હીરામાં જેને આવવું હોય એના માટે કાર્ય કરવાની બધાને જરૂર જ છે. બીજા અન્ય રાતના બધા આવે છે, પટેલનો છોકરો હોય તો બધાને જરૂર, પણ કોઈને આવવું નથી હીરામાં. તમારી પંખા હમા કરવા આવવું છે તો અમે શું કરીએ એમાં? હા, એટલે કહેવાનો મારો ભાવાર્થી છે કે અન્ય મિત્રોને પણ આપણે કરીને 10,000 આ મિટિંગમાં એક ટાર્ગેટ કરીએ. મથુરભાઈની વાત સાચી છે, બધાની અંદર આ ભાવ પડેલો છે કે દરેક વ્યક્તિઓ પોતાના મિત્રો નથી આજે આવી શક્યા કે લાવી નથી શક્યા ટૂંક શોર્ટ નોટિસની અંદર. પણ આપણી 5-6 જાન્યુઆરી શીખી આવે ને ત્યાં સુધીમાં કમસે કમ મથુરભાઈ કીધું આપણે 10,000 લોકો દીકરા દીકરીઓને રોજગાર આપવા માટેની નક્કર વાત આપણે સામે મૂકી શકશું તો આપણે એક પરિણામ આપ્યું ગણાશે, એ માટેની ખુશી વ્યક્ત કરી શકશું. ધન્યવાદ. અને બધાના અંદરો અંદર લોકો ભાઈ કેટલાનો રોજગાર આપશો એ કહેજો.
અરે હરે કૃષ્ણ ડાયમંડ પૂર્વ વિસ્તાર બાપુનગરની અંદર 20-25 હજાર 100 કારીગરો તૈયાર હોય તો મોકલી દેવાના. મારું નામ ઘનશ્યામભાઈ ભાલાળા છે અને 40 વર્ષ મેં બાંધકામ હીરાનું કામ કરેલું છે. હોય ના તો કહું છું પણ હોય એટલા મોકલી દેવાના, પણ ડાયમંડ પૂરતા અને 20-25 હજાર પગાર. સારું, હવે આપણે બધા પોતપોતાની રીતે જે બાકી છે અને લખાવવાનું રહી ગયું છે, હું ઘણું જાણું છું, અમે 50% લોકો રહી ગયેલું છે એ પોતાની રીતે લખાવે. અહીંયા જાગૃતિબેનનું બહેનોનું જે ટેબલ છે એ માતાઓનું સપનું સાકાર કરવા માટે માતાઓ બેઠી છે, એમને લખાવે. હું વિનંતી કરીશ બહેનોને કે પાછળ થોડીક રાહ જોઈશે અને બધાનું લખાવશે. ભાઈ શું શું કહો? મારું નામ હિતેન્દ્રભાઈ પોકાર, લેમિનો એગ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ મારી કંપની છે. એગ્રીકલ્ચર ફાર્મિંગ લેવલે કામ કરી રહ્યો છું. એમાં બીએસસી એમએસસી એગ્રીકલ્ચર છોકરાઓને હું એવા 5 છોકરાઓને નોકરી આપીશ એગ્રીકલ્ચર ફાર્મિંગ માટે. અને બીજું અમારું નવું યુનિટ ડેવલપ કરી રહ્યા છીએ લેમિનો ફૂડ એન્ડ પ્રોસેસિંગનું, એ અમે સરદારધામમાં અમારા સ્ટોલ ઉપર એનું લોન્ચિંગ કરવાના છીએ લેમન ફ્લેવર જ્યુસનું. તો એનામાં બેવરેજીસની અંદર 20 માણસો હું નોકરી આપીશ. 20 જણાનો રોજગાર આપશે? 20 પાકું પાકું. સારું, લોક કિયા જાય 20 માણસોનો રોજગાર આપશે હિતેન્દ્રભાઈ, કેમ કે બરાબર ને? બસ હવે બધા ફોર્મ બાકીના ભરી દેશે જયસુખભાઈ જગદીશભાઈ. અને રાજકોટમાંથી ઘણું બધું નીકળાય એમ બધું કઢાવજો, કેટલી જાતની એન્જિનિયરિંગ પડે બધું. હવે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં કીધું એમ કે આ 10,000 ઉદ્યોગપતિઓનું સંગઠન ઉદ્યોગ સાહસિકો પેદા કરવા વધુ ને વધુ અને રોજગાર આપવાની આપણે ચાલી રહ્યું છે. એમાં કોઈના સૂચનો હોય તો આપણે આવું કરીએ છીએ, ખુલ્લો મન છે શીખે. આપણે કાંઈ હોય તો આપણે ખુલ્લો મન છે, કારણ કે આપણી પાસે વિચારોની સ્થિરતા અને ગંભીરતા છે. રોટલા રાહ જોવા એની કોઈ ઉતાવળમાં નથી, પરંતુ કાંઈ નક્કર આપણે વધુ કરી શકીએ જગદીશભાઈ, એ માટે આપણે થોડુંક સૂચનો આવકારીએ છીએ, ખુલ્લો મંચ રાખીએ છીએ. આપણે અત્યારે એક મારું સજેશન છે, માય સેલ્ફ જગદીશભાઈ ફાલ્કન ગ્રુપ. હવે આના માટે એક નક્કર કાયમી માટેનું કે આપણું એક પોર્ટલ ઊભું થાય સરદાર સમિટમાં, કે જેમ અમારે એક કંપનીનું સ્લોગન છે કોમોડિટી સોલ્યુશન, એમાં આની અંદર જોબ સોલ્યુશન. તમારે શું જોઈએ છે ને તમારે શું જોબ જોઈએ છે, એટલે જેટલા લોકોને આપણા પાટીદારોમાં ગામડા લેવલે જેટલા ક્વોલિફાઈડ ડિગ્રી એન્જિનિયર હોય કે બીએસસી જે કંઈ કરેલું હોય એમબીએ, એ બધા પોતાના પ્રોફાઇલ ડેટા એ બધા સરદાર સમિટમાં એડ કરાવે. એની સામે જે ઉદ્યોગપતિને જે કોઈ રિક્વાયરમેન્ટ છે એ પહેલું પ્રેફરન્સ અહીંયા આપે કે ભાઈ મારે આ 6 લોકોની રિક્વાયરમેન્ટ છે, એટલે એની અંદરથી ડેટા પ્રોફાઇલ મળી જાય અને એ કેન્ડિડેટનો કોન્ટેક કરી શકીએ, એટલે મેક્સિમમ લોકોને જોબ સુધી પહોંચી શકાય. પછી આપણે ઓપોર્ચ્યુનિટી રૂપે પાટીદારની અંદર એ છોકરાઓ નથી તો એમાં તમારે બીજાઓને સિલેક્ટ કરવાના આવે. એટલે આ એક મારું સૂચન છે અને આ કરવું જોઈએ. બીજું એક મારું સૂચન એ છે કે અત્યારના સમયમાં આપણે ખરેખર જનરલી અત્યારે જેટલા ઉદ્યોગપતિઓ બેઠા છે એની નવી જનરેશનમાં સિંગલ પર્સન જ હોય છે, કારણ કે દીકરાઓ એક દીકરો કે એક દીકરી હોય અથવા 2 દીકરા હોય. એટલે એવું કહેવાય છે કે બરાક ઓબામા જ્યારે અહીંયા આવ્યા ત્યારે એને એક સુંદર વાત કરેલી કે હવે હાર્ડવર્ક નહીં સ્માર્ટવર્કનો જમાનો છે, સ્માર્ટવર્ક આપણે કરવું જરૂરી છે. એમને એક સરસ વાત કરેલી કે નોલેજ ઇઝ કરન્સી ઓફ 21st સેન્ચુરી, જ્ઞાન છે 21મી સદીનું ચલણ બની જાય. એટલે આપણે એના અનુરૂપ અત્યારે જે કાંઈ આ સ્ટ્રેન્થ બનાવી છે, કારણ કે આવનારો સમય છે 3 વસ્તુ ઉપર ડિપેન્ડ રહેશે, સ્વભાવ સર્વિસ અને સ્ટ્રેન્થ. હવે સ્ટ્રેન્થ આપણે બનાવી છે આ માધ્યમથી, તો એની અંદર એક નક્કર પરિણામ સ્વરૂપે એને આપણે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ લોંગ ટર્મ, એટલે એના માટેના પોતાના એક બિઝનેસ જે સક્સેસ થયેલ છે એના બધા સૂચનો આની અંદર એડ કરી આવા પોર્ટલ ઊભા કરવા પડશે.
એટલે એ પોર્ટલની અંદર આપણે આપણી ફેક્ટરીમાં જોઈ શકીએ. અને આ સાઇટ ઓપન કરો એટલે આપણે ખ્યાલ આવે કે ભાઈ આ 13,000 લોકો છોકરાઓને આ કેન્ડિડેટ છે અને એ કેન્ડિડેટની અંદર આપણે આટલી લોકોની રિક્વાયરમેન્ટ છે, એનો ડાયરેક્ટ સંપર્ક કરવાનો. એટલે ઇનડાયરેક્ટલી શું થશે કે આપણે પોતાના છાસવારે અમારું જનરલી ફાલ્કનમાં દર અઠવાડિયે અમે એક આપી કે ઇન્ટરવ્યૂ માટે, એ બધા એડવર્ટાઇઝના ખર્ચા પણ બચી જશે. કારણ કે એનાથી શું થાય, જે રિક્વાયરમેન્ટ છે એ આપોઆપ આપણી ફિલફિલ થશે. એટલે આ વસ્તુ બધી કરવી જરૂરી છે. બીજું કે હવેના સમયમાં જેમ હમણાં મથુરભાઈ એક સરસ વાત કરેલી કે ક્યારેય ક્યાંય હવા ન ફેલાવવી જોઈએ, કે આ લોકો એક પોતાનું એક વર્તુળ ઊભું કરે છે. કારણ કે સ્માર્ટનેસમાં એ પણ એક પાર્ટ આવે, એટલે એની અંદર આપણે ખાસ એવું કોઈ વાતને વેગ પણ આપવાનો ના આવે ફ્યુચરમાં. કારણ કે આપણે આપણું કલ્ચર એવું છે, એના માટે મેં એક સરસ સ્લોગન બનાવેલું કે વોટ ઇઝ ધ પટેલ કલ્ચર, તો કે પટેલ કલ્ચર ઇઝ ધ એગ્રીકલ્ચર. વાય પટેલ કલ્ચર ઇઝ એગ્રીકલ્ચર? બીકોઝ હી ઇઝ ધ એગ્રી વિથ એવરીકલ્ચર. આપણે વર્લ્ડ વાઇડ દરેક કલ્ચર સાથે, આપણે સાંગલી હોય, સતારા હોય, કેનેડા હોય, ગમે ત્યાં, ત્યાં દરેક ફેમિલી સાથે. અને બીજું કે આપણા સમાજે, પાટીદાર સમાજે, ભાઈ બહેન, આ હું તમને નક્કર વાત કરીશ કે એક સોસાયટીની અંદર જ્યારે આપણે મકાન લઈએ છીએ, એક મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગની અંદર એક ફ્લેટ લઈએ છીએ, ત્યારે બાકીના અન્ય સમાજને આપણે પાટીદાર હોવાને નાતે કશો જ વાંધો નથી. એટલે ભાઈ બહેન, આપણે પાટીદાર સમાજમાં જન્મ લીધો છે, એના 55 માર્ક રેડીમેડ મળે છે. તો આ ગુડવિલ આપણે 90 રન થયા છે સિંગલ દોકલ કરી, અને આપણે 100 રન પૂરા કરવાના છે. એટલે આપણે સ્માર્ટનેસથી કામ લેવાનું. કારણ કે તમે 30 વર્ષ કેસેટ રિવાઇન કરો, એટલે આજની તારીખમાં લંડનની અંદર જે કોઈ અંગ્રેજોએ ડિઝાઇન કરેલી છે ભગવતસિંહજી બાપુના પુસ્તકો વાંચી અને એનું અનુકરણ કરેલું છે. અને આપણે તો શું દેશું, તમે જ્યારે સરદાર પટેલે રાષ્ટ્રને એકત્રિત કરવાની વાત આવી ને ત્યારે 832 એકર જગ્યા પેલી કૃષ્ણકુમારસિંહજી આપેલી, પણ એ સમાજના 1% વર્ગના લોકોએ બાકીના સમાજનું જ્યારે શોષણ ચાલુ કર્યું, એટલે એ સમાજને આપણે 100 વર્ષ પછી માફ કરવા તૈયાર નથી. તો કાલાવારે પરિસ્થિતિ આપણી પણ એવી ના આવે. એટલે આપણે પાટીદાર સમાજે ફક્ત એટલું જ શીખવાનું છે, ક્યાં અટકવું, ક્યાં ટકવું, ક્યાં છટકવું, ક્યાં પ્રગટવું, આ 4 વસ્તુ શીખી જશું ને એટલે ક્યાંય લટકવું નહીં પડે. તો જય હિન્દ, જય સરદાર. પારુલભાઈ કંઈક કહેવા માંગે છે? નક્કર પારુલભાઈ સરદાર ધામના વાઇસ પ્રેસિડેન્ટ છે, મધ્ય ગુજરાતનું 4-5 જિલ્લાઓનું સંગઠન સંકલન સાથે સરસ સંભાળે છે. પારુલભાઈ વડીલો, મિત્રો, ભાઈઓ અને બહેનો, આજે આપણે જોબ માટેની વાત હમણાં ઘણી થઈ અને બહુ સફળ થશે એવું આપણને લાગે છે, પણ એક વાત આપણે અત્યારે ભૂલીએ છીએ, એ ઇન્ડસ્ટ્રીની અંદર નવા એન્ટરપ્રેન્યોર એટલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઊભા કરવા. એને માટે મને એવું લાગે છે કે આપણે બધા જ્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આટલા બધા મળ્યા છીએ ત્યારે બધાની પાસે 10-15 પ્રોજેક્ટ થઈ શકે, સ્મોલ સ્કેલમાં અથવા કુટીર ઉદ્યોગમાં અથવા તો મીડિયમ સ્કેલમાં, એવા પ્રોજેક્ટ બધાના ધ્યાનમાં હોય જ, અને પોતાને ઇન્ડસ્ટ્રીને લગતા પણ ધ્યાનમાં હોય. તો મારી આપ સૌને એક અપીલ એવી છે કે એવી દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ 10-15 પ્રોફાઇલ ઇન્ડસ્ટ્રીની બનાવે, પ્રોજેક્ટ રિપોર્ટ બનાવે, નાનો, એકદમ સ્મોલ, અને એમાંથી આપણા નવા જે ભાઈઓ આવે એ લોકો એ પસંદ કરે, એમાંથી પોતાને કઈ દિશામાં જવું છે એ વિચારે અને એની અંદર એ આગળ વધી શકે, તો આપણી આ જે સમિટ છે એ સફળ થવાની છે. શંકર કાકાએ કીધું 100% સફળ થવાની છે. પણ આપણે આ જોબ આપશું, નવા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઊભા કરશું તો એ સાર્થક થશે. સફળતા અને સાર્થકતા વચ્ચેનો ભેદ બહુ નજીકનો છે, પણ આપણે સમજવાની જરૂર છે. અને આપણે એ આ સમિટને સફળ તો કરવાના જ છીએ, પણ એને સાર્થક કરવા માટે આપણે જે સૌએ મળીને બધાને જે જોબ માટેની ઓફર કરી, બહુ આપણને એકદમ અગત્યની વાત થઈ. એવી જ રીતે આપણે આ ઉદ્યોગો માટેની પ્રોફાઇલ બધા બનાવી અને બધા તૈયાર કરી આપણા જે સ્ટોર ઉપર રાખીએ અને બધાને એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ અથવા તો કોઈ બીજી વ્યવસ્થા કરીએ, તો એ બહુ જરૂરી છે એવું મને લાગે છે. અસ્તુ, આભાર.
ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ નવ ગુજરાતના ચેરમેન છે. મીડિયા ક્ષેત્રમાં પહેલું જો પાટીદારનું કોઈ પત્રિકા નીકળતી હોય સર્વ માન્યગર તો ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ છે, સરદાર ધામના ટ્રસ્ટી છે. એ નક્કર વાત કહેવા માંગે છે હું કેટલા રોજગાર આપીશ કયો. એટલે એમને મને કહ્યું, મેં કીધું 10,000 માણસ છોકરાઓને ભેગા કરવાનું કહે છે પણ 10,000 છોકરાઓ કયા? આપણે કહી દીધું કે 10 હું આપી દે, 20 આપશે, 30 આપશે, છોકરાઓ લાવશો ક્યાંથી? પહેલો સવાલ. અને એનું લિસ્ટ હોવું જોઈએ અને એ છોકરાઓને કઈ વસ્તુની જરૂર છે, કઈ સિટીમાં જઈને ક્યાં છે એની તપાસ આપણે પહેલા કરવી પડશે. કઈ વાંધો નહીં, પણ આપણે અત્યારે જે પ્રોગ્રામ 5-6-7 કરવાના છે ને એમ જ જોઈએ પહેલા. કેમ કે ત્યારે તમે બધા કહો છો કે હું રાખીશ તો હું રાખીશ, પછી પ્રોગ્રામ પૂરો થયો તો ગયા બધા, પછી શોધવા પડશે. હા પણ એટલે, અને હું તમને કહી દઉં કે હું આખા ગુજરાતમાં બધી સિટીની અંદર મારું ન્યૂઝ પેપર ચાલુ છે. એટલે દરેક છોકરાઓને જો બિઝનેસ કરવો હોય ને તો એમાં માર્કેટિંગનો કરી શકે છે, કોઈને રિપોર્ટર થવું હોય તો પણ થઈ શકે છે, કોઈને કશું ના ફાવે ને એ મારો ધંધો ફાવે. એટલે એની અંદર જેને આવવું હોય ને એને છૂટ છે, પણ એટલે એમાં સંખ્યાની ગણતરી ના હોય પણ એની ઈચ્છા શું છે એ આવે તો એમાં બધું કરી શકે. મારી જોડે એજ્યુકેશનમાં પણ જરૂરિયાત છે, આઈટીમાં પણ જરૂરિયાત છે અને આમાં કન્સ્ટ્રક્શનમાં પણ અમે કરીએ છીએ અને વધારે ન્યૂઝપેપરમાં. એટલે હું તમને ડિટેલ આપીશ આમાં લખીને અને એ પ્રમાણે હું એમાં વર્તીશ તમારી સાથે. ઓકે, અમે 3 દિવસ પહેલાં 5 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને એક સલાહ સૂચન કરવા માટેનું એક ગ્રુપ બનાવેલું કે આ નેટવર્કિંગને અમારે આગળ કઈ રીતે વધારવું જોઈએ સોલિડ રીતે. તો એમાં બીકે પટેલ, વીવી પટેલ અને બીજા 3 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ભેગા થઈને અમુક સજેશન કે આ રીતે જો સમાજ કરે, આ રીતે એનું નેટવર્કિંગ જો ઊભું કરે, કારણ કે એ લોકો ઇન્ટેલિજન્ટ માણસો છે. તો હું સાહેબને કહું કે જરા તમે 2 મિનિટ શેર કરો. આપણે મિત્રો, આપણે આજે વાત થઈ, પારુલભાઈએ વાત કરી, આજનો જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ભેગા આજે જે આપણે એક પ્લેટફોર્મ પર ભેગા થયા છીએ એનો બેઝિક પર્પઝ 3 મુદ્દાઓથી વહેંચાયેલો છે. સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આંતરિક અને વૈશ્વિક જોડાણ કરવું. આ જોડાણ કેવી રીતે કરવું? તો આવું એક કોન્સેપ્ટ વર્લ્ડવાઇડ ચાલે છે, એનું નામ છે BNI. કદાચ ઘણા મેમ્બર હશે BNI માં, જે ઇન્ટરનેશનલ એક ઓર્ગેનાઇઝેશન છે. એમાં ફ્રેન્ચાઇઝિંગ ઓફર આપી અને લોકોને નેટવર્ક કરે છે. આપણે આ સેમ કોન્સેપ્ટથી, થોડા નજીકના કોન્સેપ્ટથી, સામાજિક લાગણીથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટને જોડવા છે જે તે ગ્રુપમાં. એટલે મોટા મોટું એવું કહું કે 50 વ્યક્તિઓનું એક ગ્રુપ બનશે જેમાં ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝના લોકો હશે. એક ઇન્ડસ્ટ્રીઝના નહીં, ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝના. દર એવરી વીકે કે એવરી મંથે કે એવરી 15 ડેઝના પીરિયડમાં પર્ટિક્યુલરલી પ્લાન કરીને ઓફિશિયલી એક જગ્યાએ મળશે. ડિટેલિંગ થશે એકબીજાના બિઝનેસનું, એકબીજાને કેવી રીતના નેટવર્કમાં હેલ્પફુલ થઈ શકે એનું આખું એક આયોજન કર્યું છે. એટલે એનો એક SIN, એનું નામ આપ્યું છે SHN, સેલ્ફ હેલ્પ ગ્રુપ. એના તરફ આપણે એક વિચારણા ચાલી રહી છે. હા, આનો બેઝિક ઓબ્જેક્ટ છે ઇન્ટરડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રીઝને નેટવર્કિંગમાં લાવી. કોઈ કેમિકલની ઇન્ડસ્ટ્રીઝ હોય, કોઈ સોલરની ઇન્ડસ્ટ્રી છે, કોઈ ત્રીજી કોઈની ઇન્ડસ્ટ્રી છે, એકબીજાના બિઝનેસમાં હેલ્પફુલ થાય એવું કામ કરવું. હા, આ ગ્રુપની અંદર 50 જણના જે ગ્રુપ બનાવીએ છીએ એમાં 3 લેયર હશે. એક હાઈ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે જે ઇન્ડસ્ટ્રીઝના ટોપ ઉપર છે એવા લોકો, એક મિડલ ગ્રુપ, મિડલ સાઇઝ ઇન્ડસ્ટ્રીઝ અને એક સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, એનું 50 જણનું મિક્સર હશે. આ 50 જણના દરેક પોતપોતાના ગ્રુપનું આખું કોઓર્ડિનેશન સરદાર ધામની એક પ્રોફેશનલ એજન્સી હશે, એનું નેટવર્ક હશે, એનું સોફ્ટવેરથી માંડીને એની વેબસાઇટ્સ હશે કે જે ઓટોમેટિક રિમાઇન્ડરથી માંડીને બધું ફોલોઅપ કરશે. હોટલના બુકિંગ, મિટિંગનું આયોજન, આ બધી જ વ્યવસ્થા એમાં થશે. જે મેસેજિંગ સિસ્ટમ છે કે કોઈની કોઈ રિક્વાયરમેન્ટ છે તો એ રિક્વાયરમેન્ટ ખાલી 50માં સીમિત નહીં રહે, એના ઇન્ડસ્ટ્રીઝના બીજા ક્લાસના બીજા ગ્રુપોમાં જે વ્યક્તિઓ હશે એને પણ એ મેસેજ મળશે. એટલે આખું ઇન્ટરેક્શન નેટવર્કિંગથી આનું કામ થશે. બીજું ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું, યસ, આ બધું ડિટેલિંગ આવશે. બીજું ઇન્ડસ્ટ્રીયલ, હા,
બીજું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ટરપ્રિન્યર્સ ડેવલપમેન્ટ, જે નવા ઔદ્યોગિક સાહસિકોને જે તૈયાર કરવા છે એના આજે 50-50ના ગ્રુપમાંથી મેન્ટર જે બનાવશું, એ મેન્ટર સ્કિલ અને એમને કેવી રીતના સપોર્ટ કરવો, અને એવા નવા એન્ટરપ્રિન્યર્સને જે તે ગ્રુપમાં બે ત્રણ પાંચ જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે એને એડ કરી લઈશું, અને એના મેન્ટર હશે આ 50 જણા કે એને સપોર્ટ કરશે. કોઈ ધારો કે પ્રિન્ટિંગનો ધંધો સ્ટાર્ટ કર્યો, કોઈ બીજો કંઈક સ્ટાર્ટ કર્યો, તેમનું જે કામ હોય એને આપશે. એટલે બેઝિકલી એને સ્ટાર્ટઅપમાં એને સપોર્ટ કરશે, એટલે એ બીજો ઓબ્જેક્ટ છે. ત્રીજું કોન્સેપ્ટ કલ્ટિવેશન, ફોરેનમાં જે યુએસમાં અને જે યુરોપમાં ચાલે છે, કોઈના જોડે કોન્સેપ્ટ છે, કોઈના જોડે પૈસા છે. કોન્સેપ્ટ ઘણા લોકો જોડે હોય છે. ધારો કે ફેસબુક છે, એક કોન્સેપ્ટ હતો એક સમયનો, કે જ્યારે એમને ચાર મિત્રો હોસ્ટેલમાં ભેગા થઈને ચાર મિત્રોએ ફેસબુકની વેબસાઇટ તૈયાર કરી, અને આજે દુનિયામાં આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે એસેટ્સ છે, જે 100 વર્ષથી બધા ભેગા થઈને રૂપિયા મૂક્યા તો પણ જે એસેટ નથી થઈ શકી, એટલા કરતાં વધારે ફેસબુક એની એસેટ્સ છે. એટલે એ જે કોન્સેપ્ટ છે, એવું એક કલ્ટિવેશન ગ્રુપ હશે, કોન્સેપ્ટ આપશે. બધા પાટીદાર સમાજમાં ભલે છોકરો ઓછું ભણેલો હોય કે વધારે ભણેલો હોય, એની જોડે પૈસા નથી, એની જોડે કોન્સેપ્ટ છે, એની એક બે ત્રણ માણસોનું કે 5 જણા એનાલિસ્ટિક ગ્રુપ હશે, એ કોન્સેપ્ટ ભેગા કરશે, એનું એનાલિસિસ કરશે. એવું લાગશે કે કોન્સેપ્ટ ખૂબ સારો છે તો નટુ કાકા છે, ઝાયડસ ગ્રુપ છે, એવા મોટા ગ્રુપોમાં એનું પ્રોપરલી પ્રોફેશનલી એનું બધા ભેગા કરી અને એનું નેટવર્કિંગ કરી એ કોન્સેપ્ટને ઉપાડી લેશે. ત્રીજું એચઆર, યસ, ત્રીજું એચઆર. હવે આ જે ગ્રુપમાં જે એચઆર રિક્વાયરમેન્ટ છે, એટલે કે હ્યુમન રિસોર્સિસની જે રિક્વાયરમેન્ટ છે, એ બધા જ ગ્રુપોની જે રિક્વાયરમેન્ટ આખી એક પ્લેટફોર્મ પર થશે, અને જે રિક્વાયરમેન્ટ સામે બાયોડેટા ભેગા થયા છે એનું ઇન્ટરેક્શન કરીને આપણે જોઈન કરીશ. થેન્ક યુ. આ બે સીએ એવા છે, આ બીકે પટેલ સાહેબ, અમને જ્ઞાની ને ધ્યાનીમાં કહે કે અમે ફસાણા હોય ને તો આ બે ભાઈ બહાર કાઢે છે. અમારા મોટા ભાઈ સમાન છે બીકે પટેલ, અને અમારા એ તો પિતા સમાન મને માને છે, એટલે પણ વીવી પટેલ સીએ છે, એ પણ બહાર કાઢે છે બધી આંટી ઘૂંટીમાંથી. ભાઈ શ્રી પારસભાઈ, આપણી વાત ચાલુ હતી, જોબ ફેરમાં જે નામ હમણાં મને લખાવ્યા છે, મિત્રો હજી પણ કોઈની ઈચ્છા હોય તો આપ સિર્ફ હાથ ઊંચો કરજો, અમારા ટીમ મેમ્બર્સ આપના સુધી આવશે અને બાકીના નામ અમે લઈ લઈશું. મને જણાવતા આનંદ થાય છે કે 1000નો આંકડો આપણો ક્રોસ થઈ ગયો છે જોબ ફેરમાં. 1520, 1520 જોબ માટેનું અત્યારે લિસ્ટ. મારા ખ્યાલથી અહીંયા વિસનગરમાં જે 3500 એમ્પ્લોય છે અને 300થી વધારે દીકરીઓ છે જેમના ત્યાં. દિનેશભાઈ આપ પણ છો, આપ બોલી શકો છો, આપને તો સતત રિક્વાયરમેન્ટ રહે છે આપની કંપનીની. આપ અને બીજી જાણકારી એક આપવાની રહી ગઈ, અમારે નટુભાઈ કીધું કે આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું એક જે આપણે ગણિત કર્યું છે આયોજન, જે પૈસા કઈ રીતે આવશે અને કઈ રીતે જશે, તમને ચોખવટ કરી દઈ કે 10 રૂપિયા આવી રહ્યા છે, 7.5 રૂપિયા જઈ રહ્યા છે. એમાં જે કાંઈ 35 જણની ટીમ કામ કરે છે આ 6 મહિનાથી પારસભાઈની પ્રવેગ લિમિટેડ કંપનીની, જે કાંઈ બચે છે એમને આધા આધા કરવાના છે. આધા જે સરદારધામમાં આવે છે એ તેજસ્વી દીકરા દીકરીઓ માટે 1 રૂપિયાના ટોકન ઉપર વ્યવસ્થા કરવા માટે એને વાપરશું, એ જાહેરાત તરફ કહી દઈશ, એટલે જેથી કરીને આપણે ક્લિયર થઈ જાય વાત. બીજી એક વાત કરવી છે જોબ માટેની, તો આપણી ઓપોર્ચ્યુનિટીઝની ઘણી વાત કરી, હવે ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની. મેં ગઈ વખતે હમણાં રાજપથમાં વાત કરી હતી કેટલાક એક્ઝિબિટર મિત્રોને, આજે હું ફરીથી એ વાત મૂકું છું કે આપના ત્યાં આપનો કોઈ પણ બિઝનેસ હોય, કોઈ ફ્રેન્ચાઇઝી આપવાનું મોડેલ શક્ય હોય, કોઈ એજન્સી આપવાનું મોડેલ શક્ય હોય, કોઈ ડિસ્ટ્રીબ્યુટરશિપ કે ડીલરશિપ આપવાનું મોડેલ શક્ય હોય, તો જરૂરથી આ એક્ઝિબિશનમાં જો આપણો સ્ટોલ હોય તો એમાં એક એક્ઝિબિશનની પેનલમાં એક્સક્લુઝિવ આ વિગત આપજો. આપને અનુકૂળ હોય એવા ટર્મ્સ કન્ડિશન રાખજો, સામેવાળાને જોબ મળશે, આપનો બિઝનેસ વધશે, અને એક વિન વિન સિચ્યુએશનમાં એક નવો ઉદ્યોગપતિ કે ઉદ્યોગ સાહસિક તૈયાર થઈ શકે, જે પાટીદાર સમાજ માટે ખૂબ આગળ જઈને પ્રગતિ કરીને કન્ટ્રીબ્યુટ કરી શકે એવી શક્યતાઓ છે. એટલે નવા ઉદ્યોગપતિઓ ઊભા કરવા માટે આપ સૌ ખાસ ડીલર ડિસ્ટ્રીબ્યુટર કે એજન્સી માટેનું નેટવર્ક તરફ ધ્યાન આપીને આપનો ગમે તે વ્યવસાય હોય, જ્યાં પણ ચાલતો હોય અન્ય બીજા શહેરોમાં કે બીજા રાજ્યોમાં એને ફેલાવો કરવાની જગ્યા હંમેશા રહેલી જ છે, તો એના માટે પણ ખાસ જો કોઈ રિક્વાયરમેન્ટ હોય તો જરૂરથી આપણે તૈયાર કરીએ. આમાં એક હું વિશેષ પ્રકાશ પાડું, હમણાં પ્રેક્ટિકલ એક અનુભવ કરેલો મેં જયસુખભાઈને હમણાં શેર કર્યું. સપોઝ મોટી ઇન્ડસ્ટ્રી લઈને બેઠા હોય એટલે આપણા વેન્ડરો બહુ જ હોય છે, આપણા સપ્લાયરો. સપોઝ મારે જ છે, દાખલા તરીકે 250 વેન્ડરો છે, એની અંદર હમણાં મેં જસ્ટ રિસન્ટલી એક પ્રયોગ કર્યો તો નહીં સફળ થયો. મારે યાનની અંદર જે રો મટીરિયલમાં રિક્વાયરમેન્ટ માટે જે રીલિયા કોકળા જોતા હતા,
મારે ડેઈલી 25,000 જોઈ તો મેં એક પાટીદારના છોકરાને એવી ઓપોર્ચ્યુનિટી આપી. હું એક બેંકમાં ડિરેક્ટર છું એટલે એને મશીન ઉપર 100% વેલ્યુએશન પ્રમાણે લોન સેટ કરી દીધી અને એને શરત એ રાખી કે આમાં તારું નામ અત્યારે નહીં લાગે. તારે બેંકનો હપ્તો ભરાતા તારે ઘર ખર્ચ માટે 15,000 રૂપિયા અત્યારે હું આપીશ, એક વર્ષ પછી તને 25,000 આપીશ, બાકીનો હપ્તો ભરાતા જ્યારે 0-0 તારી લોન થઈ જાય એટલે બધું તારું. એટલે એનાથી શું થાય કે એક ઉદ્યોગપતિ ઊભો થયો અને તમારા રિસ્પેક્ટર ઘણીવાર એવું બને કે એને આમાં તો શું છે કે જેટલા અનસક્સેસ હોય એના ડ્રોબેક પણ હોય, ઘણાને ભમરો હોય તો પછી પાછા 3 મહિના પછી ક્યાંક આનંદ ફાવતું. એટલે આ વાસ્તવિકતા તમને વાત કરું છું. એટલે શું છે કે કમ્પ્લીટ એ વાયેબલ ન થાય ને તો એની ઠેકાણે બીજી વ્યક્તિને મૂવ કરી શકાય, પણ એ પૂરેપૂરું 100% સેટિસ્ફાઈડ એ થઈ જાય આપણે થઈ જાય, એનાથી શું થાય કે એને પોતાનો કોન્ફિડન્સ લેવલ એ વધી જાય. આવી જ અમારે એલડી ને એચએમ ને રિક્વાયરમેન્ટ એનું પેકિંગ માટે હતી એક્સપોર્ટમાં, તો એની અંદર બે મેં વિન્સરના મશીન લેવડાવી દીધા અને બેંકમાંથી આ જ રીતે લોન આપી. એટલે લોનની લાયબિલિટી આપણી હોય ઇન્ડાયરેક્ટલી તો એ આપણે પહેલાં 100% ઝીરો થઈ જાય. એટલે આપણે એવા વેન્ડરો ઊભા કરી અને તમે ઉદ્યોગપતિઓ નવા નવા વિકસિત કરી શકો છો અને એની અંદરથી એના પોતાની સ્કિલ હશે, એના પોતાની સ્કિલ હશે એટલે એ 100% બીજા બિઝનેસ બીજા ડેવલપ કરશે. કારણ કે હું તમને મારો પોતાનો એટલા માટે મારે કેવું જરૂરી છે કે મારે ફાધરના એકદમ ગોલ્ડન પીરિયડમાંથી 1979માં હું 120 રૂપિયાના જોબ ઉપર મેં કામ કરેલું છું અને આજે 1700 લોકો કામ કરે છે. એટલે ઓપોર્ચ્યુનિટી આપણે ગીતામાં કીધું છે કે મમ વનસો જીવલોકે જીવ ભૂતે સનાતન, તો મારો જ અંશ છો, તારામાં એવી શક્તિ પડેલી છે જેવી મારામાં જ, પણ એને ઉજાગર કરવાની, પણ મફત ઠંડકમાં નહીં. હમણાં સંગઠનની જે વાત કરી ઉદ્યોગપતિઓનું, મિત્રો મને જણાવતા આનંદ થાય છે કે આપણી વેબસાઇટમાં જ અમે એક અલગથી ભાગ તૈયાર કર્યો છે, વિભાગ P2P બિઝનેસ નેટવર્કમાં જોડાઓ, P2P બિઝનેસ નેટવર્કમાં જોડાઓ. એમાં અત્યાર સુધીમાં 2200 ઉદ્યોગ સાહસિકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને આ પરમેનન્ટ પોર્ટલ રહેવાનું છે. GPBS 2018 પૂરી થાય એ પછી પણ આ પોર્ટલ આપણે ચાલુ રાખવાના છીએ અને આમાં વધારેમાં વધારે પાટીદાર ઉદ્યોગ સાહસિકો જોડાય અને અન્ય એક્ટિવિટીઝ એમાં કેવી રીતે વધારીએ એ બધી સ્ટ્રેટેજીસ સાથે મળીને આપણે નક્કી કરીશું, પણ એક ડેટા સરસ ભેગો થઈ રહ્યો છે. થેન્ક યુ. PBN માટે આપણી વચ્ચે રવિ વર્મોરા, પ્લીઝ એક મિનિટ માટે આપ જે કરી રહ્યા છો એની વાત મૂકવા વિનંતી છે. નમસ્કાર. જે વાત કરી કે બિઝનેસમેન એન્ટરપ્રેન્યર કનેક્ટેડ રહે એ જ આપણો મેઇન કોર પર્પસ છે આ ઇવેન્ટનો, કે ઇવેન્ટ પછી શું તો પછી બધા કનેક્ટેડ રહીએ. અને જે વડીલોએ વાત કરી કે આપણે 50-50 જણનું ગ્રુપ બનાવીએ અને આવી રીતે કનેક્ટેડ રહીએ, તો એ જ રીતે અમે યુવાનોએ ઓલરેડી એક વર્ષ પહેલાં એક શરૂઆત કરી અને 45 વર્ષથી નાની ઉંમરના આપણા પટેલ એન્ટરપ્રેન્યર્સનું એક ગ્રુપ બનાવ્યું. અત્યારે 105 મેમ્બર છે અને 2 ચેપ્ટર છે આવી રીતના 50-50 જણાના અને બહુ સારી રીતે એમાં કામ કરી રહ્યા છે. એટલે અમે બી તમારી સાથે જોડાઈને ફૂલ અમે જે પોલિસીસ બનાવી છે, જે સિસ્ટમ્સ અત્યાર સુધી બનાવી છે કે એક વર્ષે અહીંયા પહોંચ્યા છીએ અમે શેર કરીશું. ને કાકા તો ઓલરેડી એમાં અમને પણ ગાઈડ કરે જ છે, BK પટેલ સાહેબ, તો અમને બી આનંદ થાય છે. અને જે અલ્ટિમેટ પોઈન્ટ છે કે જે સ્ટીવ જોબ્સે કીધું, તેમની લાઈફના 3 મંત્ર હતા કે આપણે આ દુનિયામાં ડોટ કનેક્ટ કરવા જ આવીએ છીએ, તો આપણે એ જ કરવાનું છે કે આ જે માધ્યમ છે, ચાહે આપણે જે અત્યારે વાત કરી, શું નામ આપ્યું, SHN કે PBN કે સરદાર ધામ, આ બધા એ જ છે કે આ જે ડોટ છે આપણે કનેક્ટ કરીએ છીએ, આપણે માધ્યમ બનીએ છીએ, તો એ જ બનવાની વાત છે. અને ખૂબ આનંદ થયો કે આપણે આવી રીતે વડીલો માટે બી એક પ્લેટફોર્મ બને. અને પર્પઝ એ છે PBNનો કે વડીલો તો આ રીતે કનેક્ટેડ છે જ, પણ યુવાનો કનેક્ટેડ નથી. તમારા દીકરાઓ ભત્રીજાઓ જે બી બિઝનેસમાં છે એ ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ નથી, તો એમને અમે PBNમાં કનેક્ટ કરીએ છીએ અને વડીલો આમાં કનેક્ટ થાય આવી રીતે આપણે જોડાઈને કામ કરીએ. 50 મીટિંગમાં 30 કરોડનો ધંધો જનરેટ કર્યો. આજે સવારે એની જે એક નાની ઇવેન્ટ હતી રેફરન્સ કોન્ક્લેવ, તો એની અંદર 25 જણા ભેગા થયા હતા અને 300 રેફરન્સ જનરેટ કર્યા, 25 જણા. એટલે ખરેખર એટલું બધું પોટેન્શિયલ છે આપણી દરેકની અંદર. ખાલી બ્રિજ બનીને જોડાવાની વાત નહીં. એમણે જે કીધું વીવી પટેલે કે રેગ્યુલર મળવું પડશે, આજે મળ્યા પછી પાછા 2 મહિના પછી મળશું એવું નહીં, દર 15 દિવસે તો 15 દિવસે, વીકલી તો વીકલી, અને રેગ્યુલર કનેક્શનમાં રહીશું તો બિઝનેસની ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે એનું કોઈ આપણે ઇમેજિનેશન નહીં કરી શકીએ. થેન્ક યુ. જાગૃતિબેનનો પરિચય આપો. 41મો કાર્યક્રમ છે, ખુશીની વાત છે, આ સમાજ માટે ગર્વની વાત છે કે 29 કાર્યક્રમોમાં એમણે હાજરી આપી છે 3-3 કલાક સુધી. અને
નોટ ફોર પ્રોફેશનલ, પ્રોફેશનલ બિલકુલ કોઈ વસ્તુ લેતા નથી, માત્ર એ સમય આપે છે અને ખૂબ કામ કરે છે. સરદારધામ યુવા તેજસ્વીના કન્વીનર છે, ઘણા બહેનો પણ અહીંયા સાથ આપે છે, એમને ખૂબ ખૂબ એમને અભિનંદન અને ખૂબ ખૂબ તાળીઓના ગગડાટથી ફરીને એમને વધાવશો. અને હું વિનંતી કરીશ, હવે આપણે બારગામના જે મિત્રો આવેલા છે એમને આપણે પહેલાં કાકા ભોજન લેવા દેશું. આપણે અમદાવાદવાળા તો બહુ ઠંડા દિમાગવાળા, એટલે રાહ જોઈશું ઘડી, બરાબર? ભાઈ કોઈના સજેશન પહેલા બાકી નથી, દિયલભાઈ તમે કંઈક કહેવા માંગો? જી જી હા, આવો. જોબ આપવા માટે એમ કહો, જોબ આપવાનો કેવી રીતે ક્રિએટ થવાનો? હા છે, મારું નામ સાકલચંદ પટેલ છે, ન્યુયોર્ક મારું રહેવાનું ન્યુયોર્ક છે, હાલમાં અમદાવાદમાં રહું છું. આપે સૂચન કરવાનું કહ્યું એટલે મેં એક સૂચન કર્યું. મેં પહેલાં બી આપને કર્યું હતું કે આપણે જે વાતો કરી તેની અંદર એ ટેકનોલોજીનું ક્ષેત્ર બહુ જ મોટું છે, એ આપણે હજી ધ્યાન આપ્યું નથી. ટેકનોલોજીમાં શું શક્યતા છે એ જણાવવા માટે મેં આ વાત કરું છું. ટેકનોલોજીમાં અમેરિકાની અંદર તો ખૂબ જ એડવાન્સ છે, પણ જગ્યા એટલી બધી છે કે આપણા ઇન્ડિયાની અંદર જેટલી એમ્પ્લોયમેન્ટ આપી એનાથી બી વધારે આપી શકીએ એવું અમેરિકામાં જગ્યા છે. હવે એ જોતા એમ લાગે છે કે આપણે પણ અહીંયા રિસર્ચ સેન્ટરો અને ટેકનોલોજીની સ્કૂલો ચાલુ કરીએ. આપણે જે હોસ્પિટલો અને સ્કૂલોની ધ્યાન આપીએ છીએ એની જગ્યાએ રિસર્ચ સેન્ટરો ટેકનોલોજી ઉપર ધ્યાન આપવું જોઈએ. ટેકનોલોજીથી શું ફાયદો થાય? આપણે અહીંયા સ્કૂલો અને રિસર્ચ સેન્ટરો કરો તો આપણે અહીંયા જે રિસર્ચ કરીએ એમાંથી પેટન્ટ જે હોય એને પેટન્ટ મેળવવાની, અને એ પેટન્ટમાંથી એ બહુ જ મોટો બિઝનેસ છે. હવે પેટન્ટ આપણા માણસો રિસર્ચ કરે અને પેટન્ટ મેળવે એ વાર લાગે, પણ આજની તારીખમાં દુનિયામાં પેટન્ટનો બહુ જ મોટો બિઝનેસ છે. આ બધી પેટન્ટો ઇન્ટરનેશનલ પેટન્ટો હોય છે, ઇન્ડિયાની દરેક કન્ટ્રીની પેટન્ટો. આ બધી પેટન્ટો ભેગા કરવી, આપણે એ પેટન્ટોનું ભેગા કરીને આપણા આ ઉદ્યોગપતિના છોકરાઓને બતાવીએ અને એમાંથી સિલેક્ટ કરીએ તો આપણે બિલ ગેટ્સ જેવા થઈ શકે એવા આપણા છોકરા થઈ શકે છે. ધન્યવાદ. સુરતની અંદર આપણે 1326 યુવાનો ઉદ્યોગપતિઓ અને લવજીભાઈ ભેગા કરી અને રાતે 8:30 થી 10 સુધીનો કાર્યક્રમ રાખ્યો હતો. આપણે સુરત એટલે દક્ષિણ ગુજરાત આવા 4 ઝોનની અંદર યુવાઓના આપણે કાર્યક્રમ સમિટ પૂરી થયા પછી આપણે રાખવાના છે. કાંતિભાઈ 4 ઝોનની અંદર એટલે યુવાનોને જોડવા માટેનું એક જોરદાર અભિયાન, ઉદ્યોગપતિઓ બનાવવાનું, રોજગાર આપવા માટેનું અભિયાન છેડવાના છે. જયસુખભાઈ અને બધા મિત્રો સાથ આપવાના છે. જી આભાર. અહીંયા જે દાદાએ વાત કરી હું કરી લઉં કે અહીંયા સિરામિક્સ, કેમિકલ્સ, પ્લાસ્ટિક, એન્જિનિયરિંગ, ડેરી, એગ્રીકલ્ચર એમ 14 સેક્ટરની સાથે સાથે આઈટી સેક્ટરને પણ અમે આવરી લીધેલું છે અને એમાં પણ આગળ અમારી ચિંતન મંથન ચાલી રહ્યું છે. 14 સેક્ટરમાં આઈટી છે, હેલ્થ એન્ડ ફાર્મા છે, એજ્યુકેશન, રિયલ એસ્ટેટ, ગવર્મેન્ટ, સિવિલ કન્સ્ટ્રક્શન, ટેક્સટાઇલ, ડાયમંડ, પાવર એન્ડ વુડન ઇન્ડસ્ટ્રીઝ. હવે દિયલભાઈ વાઘાણી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. જય સરદાર. મારે ખાલી એટલું જ કહેવું છે કે યુવાનોમાં આપણે આ બધા વાતો અત્યારે કરીએ છીએ પણ આપણે થોડા ઉંમરલાયક લોકોને અનુભવી લોકો છીએ, યુવાઓમાં આ કાંઈ છે નહીં. એટલે યુવાનોને ભેગા પહેલાં તો આપણે બધાએ કરવા જોઈએ. અમે આ સુરતમાં એક વિચાર મૂક્યો હતો અને અમે ડરતા હતા પહેલાં યુવાનોથી કે યુવાનો આમાં કેમ રસ લેશે. પહેલાં ખાલી 10 જણાને ભેગા કર્યા પછી 35 કે 40 જણા બીજા દિવસે ભેગા કર્યા, ગગજીભાઈને બોલાવ્યા, એને થોડું બધું વાત કરી અને એના પછી અમે 3 દિવસમાં જ પ્રોગ્રામ કર્યો અને અમારા સુરતમાં 1320 યુવાનો ભેગા થઈ ગયા હતા 3 જ દિવસમાં. તો મારી નમ્ર વિનંતી એ છે આપને, મારા કહેવાનું એ છે કે જો પોતપોતાના સિટી કે પોતપોતાના એરિયામાં જો આવું કંઈક બને તો આ યુવાનો સુધી વાત પહોંચશે. અત્યારે નહીં તો આપણે જે બીજી વાત કરીએ છીએ, યુવાનો સુધી જ્યાં સુધી વાત નહીં પહોંચે ત્યાં લગી આપણો મકસદ પૂરો થશે નહીં. સુરતથી યુવાનો અહીંયા આવ્યા છે આ માટે સ્પેશિયલ આવ્યા, આ ત્રીજી વખત સુરતવાળા યુવાનો અહીંયા આવે. 2 મિનિટમાં જલ્દી દોડા દોડા જે હાજર હોય. સુરતવાળા ક્યાં ગયા ભાઈ રવાણીની? ઓકે, હવે આભાર વિધિ ભાઈ શ્રી દિયાળભાઈ ને જ કહીશ. દિયાળભાઈ કે પારુલભાઈ બે માંથી એક જણાવી દો. હલો આભાર વિધિ કરો.
પરુલભાઈ કાકડિયા સરદારધામમાં વાઇસ પ્રેસિડેન્ટ છે, આભાર વિધિ કરશે. અને બારગામવાળા જે મિત્રો છે એ બધા પહેલાં ભોજન લેશે, અમદાવાદવાળા એને જમાડશે. આભાર વિધિ એક ફોર્માલિટી જ હવે રહી છે, એ મારા ભાગે આવી છે. તો હું આપ સૌને આજે અહીંયા ઉપસ્થિત રહી જીપીબીએસને સફળ બનાવવા માટે જે આપ સૌ હાજર રહ્યા છો એ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આજે આપણે જે વાતો કરી છે એ ભૂલીએ નહીં, અને જે આપણે બે દિવસમાં કામ કરવાનું છે એ કરીને બધું પારસભાઈને પહોંચાડીએ, જે અત્યારે જે કંઈ ફોર્મ આપ્યા છે કે જે કંઈ આપણે બધી ચર્ચાઓ થઈ છે એ બધું કરીએ, એવી અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ આભાર માની વિનું છું. આભાર, જય હિન્દ.